ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणे न स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरा सुरगणाः देवाय तस्मै नमः। अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। भगवान पोताना अवतार नु निरूपण करी रहा छे हूँ क्यारे क्यारे जन्मो छू यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति हे भारत हे भारत जयरे जयरे धर्मनी ग्लानि थाय छे अधर्मस्य अभ्युत्थानम अने अधर्म उभराय छे अने एने कारणे धर्मनी ग्लानि थाय छे अधर्म एटलो बधो वधी जाय छे के धर्म अभिभूत थई जाय छे अधार्मिको एटला वधी जाय छे के धार्मिको अभिभूत थई जाय छे अने एवुं जयरे थाय छे ભગવાન ઘણા પ્રયત્નો કરે એને આવવાનું ગમે ના એટલે આમ મહાત્માઓને મોકલે એને કઈ આવું જાત જાતનું કરે ખરો બધું કર્યા પછી મેળ ના પડે ને થાય કે હવે કઈ નહીં ચાલે મારે જવું જ પડશે તો ભગવાન પછી જાતે ઉતરી આવે છે એ કહે છે કે ત્યારે હું અવતાર લઉં છું। ભાષ્યકાર મહારાજ કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ હાનિ વર્ણાશ્રમાદિલક્ષણસ્ય પ્રાણિનામ અભ્યુદય નિશ્રેયસ સાધનસ્ય ભવતિ ભારત
अभ्युत्थानम् उद्भवः अधर्मस्य तदा तदा आत्मानं सृजामि अहम् मायया। बस आटलू पाश्चर्य महाराज यदा यदा धर्मस्य ग्लानिर्भवति જયારે જયારે ધર્મ ની ગ્લાની થાય છે, ધર્મ ક્ષીણ થાય છે, ધર્મ નો હ્રાસ થાય છે, ધર્મ નો જોર ઘટે છે, કયો ધર્મ? વર્ણાશ્રમાદિ લક્ષણસ્ય। મહારાજ ધર્મમાં એક જ સમજ પડે છે, વર્ણ અને આશ્રમ જુઓ। એટલે વૈદિક ધર્મ નો સાર એમને આટલો જ કહ્યો ને। વૈદિક ધર્મ એટલે શું? વર્ણાશ્રમ કર્મ, સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત। ભગવાન પ્રસન્ન ક્યારે થાય? ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ તો, ભગવાનની આગળ પાછળ ફરીએ અને ભગવાનની આરતી ઉતારીએ અને ભગવાન બધું કરીએ, ભગવાનનું પગ ધોઈને પીએ, પણ ભગવાનનું કહેલું ના કરીએ તો ભગવાનને ગમે કે ના ગમે? કોઈ નહીં। મા બાપનું, મા બાપને આરતી ઉતારીએ, વડીલોની આરતી ઉતારીએ, પતિ હોય પત્ની હોય જે કોઈ હોય તે, પણ સેવા પૂજા કરવાને, આઠા ફેરા કરવાને, આરતી ઉતારવા તૈયાર રહીએ અને એના આદેશનો, એના કહેવાનો, એને શું ગમશે એની ચિંતા જ ના કરીએ તો મને શી ખબર કે તમને આ ગમતું હશે? એ પાછું ચિંતાનું વિષય આપણને કેવી રીતે ખબર પડે કે એને શું ગમે? પડે ખબર? ભગવાનને શું ગમે? આપણા પૂજ્યને, આપણા આરાધ્યને, આપણા ઈશ્વરને, આપણા દેવતાને શું ગમે એની ખબર આપણને પડે ખરી કે ના પડે? પડે? કેવી રીતે પડે? કેવી રીતે પડે? શોધી કાઢવું પડે તો પાછી તો મોઢું આમ મોઢા પર દેખાડે ને કે ગમ્યું કે ના ગમ્યું। હા, માણસો ધ્યાન રાખવા જાય કે કેવું છે, ગમ્યું કે ના ગમ્યું, તો એનો અભિપ્રાય કે પ્રતિભાવ પણ ના સ્પષ્ટ કરે, અને છતાંય શોધી કાઢવું પડે કે શું ગમતું હશે અને શું નહીં ગમતું હોય। લોકો પ્રેમ કેવી કેવી રીતે કરે છે ખબર છે? કે એની ઘણી પદ્ધતિઓ હોય। માણસો ક્યાં ક્યાં જઈને શોધી લાવે કે સ્વામીજીનો જન્મદિવસ ક્યાં કેવો હશે, ફોટો ક્યાંથી શોધી લાવે, કોઈ ફોટોગ્રાફરની દુકાનમાંથી મળી આવે, આવું જાત જાતનું। શરૂ શરૂમાં નવા નવા આવ્યા હોય ત્યારે આપણને ખબર ના હોય કે આ કોણ છે અને એમને શી માહિતી છે અને કયો જન્મદિવસ છે અને શું બધું છે। તો માણસો અનેક પ્રકારે, અનેક રીતે શોધી કાઢે। એટલે પ્રેમ આ બધી વસ્તુઓ જન્માવે, જો પ્રેમ સેવા ના જન્માવે કે પ્રેમ એને માટે તત્પરતા ના જન્માવે તો પ્રેમ વાંઝ્યો છે ને પછી? તો એવો કેવો પ્રેમ? પ્રેમ તો બહુ છે, માં ને છોકરા માટે પ્રેમ તો બહુ છે, ગંદો હોય કાદવ વાળો હોય તો ચિંતા જ ના કરે, ભૂખ્યો હોય તો ખવડાવે નહીં, મને છોકરો બહુ વારો ખોળામ લઈને બેસરે પંપાળ્યા કરે, પણ છોકરાની સેવા ના કરે તો એને પ્રેમ કહેવાય કે ના કહેવાય? કેવો પ્રેમ હોય? એને શું ભાવતું હશે? હવે નાનું છોકરું એ તો બોલે ને, પેટમાં દુખે છે કે માથામાં દુખે છે કે ભૂખ લાગી છે કે બહુ ખવાઈ ગયો છે, કશું ના બોલે। એ માએ શોધી કાઢવું પડે કે અત્યારે રડે છે એ ભૂખનું રડે છે, અને બીજી વખતે રડે છે એ અપચાનું રડે છે, પછી એટલી વાર રડી વાર ખવડાઈ ખવડાઈ ના કરાય, એ રડતું હોય તો એને શોધી, એ ખબર કેવી રીતે પડે? પણ એને માટે માં જોઈએ। બાળકને ક્યારે શું થાય છે અને કેમ રડે છે એની શી તકલીફ હોય છે, ડાયગ્નોઇઝ કરવાને માટે, નિદાન કરવાને માટે, ઓળખી કાઢવાને માટે એ ટેક્સ એ મધર, એ માં જોઈએ। એની કોઈ મિકેનિઝમ નક્કી ના હોય, એ બધી માં બધા છોકરાના સંબંધનો પ્રકાર હોય ને સ્પષ્ટ ના હોય, પણ દરેક માં અને દરેક માનો દરેક બાળક જોડે સરખો ના હોય પાછો। હા, એક એક જાતનો, બીજું બીજી જાતનું હોય, છોકરા એ જાત જાતના હોય, તો કોઈક બાળકમાંથી અમુક પ્રકાર શોધી કાઢવો પડે, બીજામાં બીજો પ્રકાર શોધી કાઢવો પડે, પણ ઈટ ટેક્સ એ મધર, મધરલી લવ, એ માનો પ્રેમ છે શોધી કાઢે છે। એમ જ્યારે જ્યારે પ્રેમ હોય આપણા પ્રિય માટે, પ્રિયતમ માટે, ત્યારે પછી, અને એ પ્રિયતમ નારાયણ કે જે હોય તે, જ્યારે જે પ્રિય હોય તે, પણ એને શું ગમશે એ શોધી જ કાઢવું પડે, એમાં કોઈ વિકલ્પ જ નથી, શોધી જ કાઢવું પડે। અને પછી એ પ્રકારે કરીને બતાવવું પડે કે મને પ્રેમ છે તમારે માટે। જો પ્રેમ કે શ્રદ્ધા તો દેવી છે ને, મહાત્માઓ કહે છે કે શ્રદ્ધા દેવી છે, એ કોઈ વાહન પર સવાર થઈને જાય છે, દેવ દેવતાઓ એમને ચાલતા ચાલતા ના જાય, એને કોઈ વાહન જોઈએ। તો આપણો પ્રેમ આપણે આપણા પ્રિયને પહોંચાડવો હોય તો બહુ પ્રેમ કરવો છે એવું કહેવાથી થોડું થાય, તો એને માટે આપણે એક આમ લઈને આપીએ, આવતો આપીને બતાવાય ને, આપણે લાવવું પડે। માનો કે પડી ગયો, ફૂટી ગયો તો કાલ ઘડો જોઈએ, તો એ પ્રેમને દેખાઈ જાય કે ઘડો ફૂટી ગયો છે। હા, આપણને તો ખબર ના હોય, રાત્રે મૂકીને ગયા ને સવારે આવે તો ઘડો નથી, પેલો પ્રેમી જાણે છે કે આ ઘડો ફૂટ્યો, કાલ સવારે ઘડો જોઈશે, ગમે તે જઈને ઘડો લઈ આવે। તો પ્રેમ એનું પોતાનું માધ્યમ કે વાહન લઈને વ્યક્ત થાય છે, એટલે એ શોધી કાઢે।
तो भगवान ने शू गमे, भगवान ने खुश करो, भगवान ने अवतार लेवड़ावो हो, भगवान ने अपने भगवान अवतार आदि भौतिक पण थाय छे अने आध्यात्मिक अवतार पण भगवान नो थतो होय छे। दसमा अध्यायमां आवशे अनन्याशिन्तयन्तमाम यजनाः परियुपासते तेषां नित्याभियुक्तानां नहीं सततम कीर्तयन्तो माम यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च माम भक्त्या नित्ययुक्ता उपासते तेषां एवानुकम्पार्थम् अहम् अज्ञानजं तमः नाशयामि आत्मभावस्थः ज्ञानदीपेन भास्वतां। आत्मभावस्थः एमना अंतःकरणमां हुं अवतार लउं छुं, आध्यात्मिक अवतार छे। तो अवतार लेवाने माटे भगवान ने अपने मजबूर करवो छे, भगवान ने खुश करवो छे, भगवान ने प्रसन्न करवो छे, भगवान की कृपा प्राप्त करवी छे। तो भगवान ने शुं गमे छे भाई? के भगवान ने वर्णाश्रम धर्म नु पालन गमे छे। आवो वर्ण केम बनाव्यो, आवो जन्म केम बनाव्यो, आवो विभाग केम बनाव्यो? नथिंग डूइंग। जो ए बधु भौतिक जगत ना लोको नु जे काम हशे ते, एमना जे हेतुओ हशे ते, जेमणे वर्णाश्रम नी सामे विरोध ना बणगा फूक्या छे, ए लोको ने वर्णाश्रम नी सामे कोई विरोध नथी। एमने तो पोतपोताना स्वार्थ सिद्ध करवा माटे नो सवाल छे। वर्णाश्रम नो विरोध जे गाय बजावीने करे छे, ए लोको ने वर्णाश्रम नो विरोध नथी। एमने तो एनो उपयोग कशाक साधन तरीके, कशाक हेतुओ सिद्ध करवा माटे करवो छे। माटे व्यक्तिगत स्तर ऊपर आ बधी वस्तुओनो एटलो मोटो होबाळो नथी होतो। अने मच रहे साधक ने लागे वळगे छे त्यां सुधी तो एने आनो प्रश्न नथी। व्यवहारमां ने समाजमां जे करवो होय ते करवो, कदाच जरूर पड़े के आपणे कोई पक्षनो थवुं जोईए अने बीजा पक्षनो विरोध करवानी कदाच जरूर पड़ी, मानो के तो समाजमां जे पक्ष लेवो पड़े ते लई लेवो अने ज्यां होबाळो करवो पड़े त्यां करी लेवो। पण व्यक्तिगत स्तर ઉપર માનવું કે વર્ણાશ્રમ ધર્મ છે એ ભગવાનનો આદેશ છે, ભગવાનની બનાવેલી વ્યવસ્થા છે। જોડે જોડે ભગવાને એ વ્યવસ્થા ઊભી નથી કરી, આ છે ઇટ્સ ઓર્ગેનાઇઝિંગ ધ રિસોર્સિસ। જે સાધનો હોય બધાને કચરા પોતા કરવાના, બધાને કેરીનો રસ કાઢવાનો, બધાને ગાયને ખવડાવવાના મોકલાય, જેને જે કરાવતું હોય, જેને જે કુશળતા હોય, જેને જે અનુકૂળ હોય, જેની જે રૂચિ હોય, એ પ્રકારે આપણી પાસે આટલી આટલી વસ્તુ ઉપલબ્ધ છે, એમાંથી કોને કયું કામ સોંપવું અને કયું લેવું, આમ આ રીતે વ્યવસ્થા કરવામાં આવી અને એ વર્ણાશ્રમ ધર્મ છે। એટલે માણસોને કામ તો કરવાનું જ છે, તો કોણ કયું કામ કરે એ વર્ણાશ્રમ વ્યવસ્થાએ બતાવ્યું। બીજું, એ કામ કેવી રીતે કરે એની દિશા બતાવી। વર્ણાશ્રમ વ્યવસ્થાએ દરેકે દરેક વ્યક્તિને કામમાં જોડી કે તું આ કામ કર, તું આ કામ કર, તું આ કામ કર, કેવી રીતે કામ કરું એની દિશા બતાવી। આમ વર્ણાશ્રમ ધર્મએ જે કોઈ સમાજમાં જે કોઈ પ્રકારના જે મનુષ્ય ઉપલબ્ધ છે એમને જે જે શક્તિઓ છે એ શક્તિઓનો વિનિયોગ કરવા માટેની વ્યવસ્થા દર્શાવી આપી। અને એમ કરવાથી પ્રાણીના અભ્યુદય નિશ્રેષ સાધનસ્ય, તો પ્રાણી આગળ ભાષ્યકાર મહારાજ કહી ગયા હતા ઉપોદ્ઘાત ભાષ્યમાં કે પ્રાણીઓનો અભ્યુદય એટલે કે આલોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત કરવું હોય તો એને માટે પણ વર્ણાશ્રમ ધર્મ છે, અને નિશ્રેષ કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો એને માટે પણ વર્ણાશ્રમ ધર્મ છે। એટલે એનું પાલન આપણે કહ્યું એમ કે આધ્યાત્મિક સાધના તરીકે કરવું હોય ને તો આ બધા વિરોધોનો પ્રશ્ન જ નથી। ઓન ધ કોન્ટ્રરી, શાસ્ત્રોમાં તો આપણે વિદુરજીનો દાખલો આપ્યો અને બધા ઉપનિષદોમાં પણ કે જ્યાં બ્રાહ્મણ ક્ષત્રિય પાસે ગયો અજાત શત્રુ અને ગાર્ગ્ય, તો ગાર્ગ્ય બ્રાહ્મણ છે, બાલાકી દૃપ્ત બાલાકી, તો દૃપ્ત બાલાકી અત્યંત દૃપ્ત છે એટલે કે ગર્વવાળો છે, અને ગર્વથી અજાત શત્રુની પાસે ગયો, અજાત શત્રુ ક્ષત્રિય છે, અને બ્રાહ્મણ ક્ષત્રિય પાસે જઈને કહ્યું હું તને બ્રહ્મનો ઉપદેશ આપીશ, બરાબર છે, બ્રાહ્મણ છે ઉપદેશ આપવાને લાયક છે, એને જઈને કહ્યું હું તમને ઉપદેશ આપીશ, અજાત શત્રુ ખુશ થઈ ગયો, 1000 ગાયનો દાન તો તને આમાં જ આપી દઈશ કે તું મને બ્રહ્મની કથા કરવા આવ્યો છે, કારણ કે જનક જનક કરીને લોકો જનક પાસે જ દોડે છે કે જનક રાજા જ બ્રહ્મચર્ચા કરે છે, જાણે બીજો તો કોઈ કરતો જ નથી, ઓહો મારી પણ આબરૂ વધી ગઈ કે હું પણ બ્રહ્મચર્ચા કરું છું, તો બ્રહ્મચર્ચા માટે લોકો મારી પાસે આવવા માંડ્યા, એને માટે 1000 ગાય આપું છું, જા અને હવે તું મને બ્રહ્મનો ઉપદેશ કર, અને ગાર્ગ્ય બાલાકે ઉપદેશ કરે છે। આ ઉપદેશ એ તો સગુણ બ્રહ્મનો છે, નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ નથી થતો, એ પૂછે છે બસ હવે કઈ આવડે છે, હજુ આવડે છે, પાછું આગળ જેટલું આવડતું તો કહી ગયો, બધું સગુણ બ્રહ્મનો ઉપદેશ હતો એ પૂરો થયો, અને પછી હવે કે બસ મહારાજ હવે મને આગળ કશું નથી આવડતું। જયારે આમ કહ્યું ત્યારે અજાત શત્રુ કહે છે કે એની આગળ મને આવડે છે, આટલું તો આવડે છે, તું કહે છે તો આવડે છે, એની આગળ શું, કે એ મને નથી આવડતું। હવે ગાર્ગ્યના મનમાં આખરે બ્રાહ્મણ છે અને જિજ્ઞાસુ છે,
एना मन में थयुं के मारे उपदेश ग्रहण करवो छे के मने आप उपदेश करो के ना उभो रहे तो ब्राह्मण छे हूँ क्षत्रिय छु उपदेश आपवाने लायक नथी तो हूँ तने उपदेश आपीश पण तू मारू उपसदन ना करी शके એટલે કે વિધિપૂર્વક હાથમાં સંમિતિને પ્રણામ કરતો આવે તો તું બ્રાહ્મણ મને પ્રણામ ના કરીશ. ક્ષત્રિય સામેથી કાયનું ક્ષત્રિયત્વ છે. આપણને એમ કે બ્રાહ્મણને બધા પગે લાગે ને ક્ષત્રિયને કેમ નહીં, એવું ના હોય. એટલે વર્ણાશ્રમની શુદ્ધિ આ કામ કરે છે. હવે એ વસ્તુ કેવી રીતે કરે મને ખબર નથી, પણ દરેકને પોતાના પ્લસ અને હાનિ લાભ એવો શબ્દ વાપરવો હોય તો વાપરો. મને તો હાનિ લાભ કહેવાનું ગમતું નથી, વિશેષતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ, લાક્ષણિકતાઓ. દરેકે દરેકની પોતાની લાક્ષણિકતાઓ છે અને એ લાક્ષણિકતાને વ્યક્ત થવાની તક મળવી જોઈએ, એની એ શક્તિઓનો ભરપૂર ઉપયોગ થવો જોઈએ. અને એટલા માટે આ વસ્તુઓ ક્ષત્રિય સ્વીકાર, બ્રાહ્મણનું કામ જે છે એ બ્રાહ્મણ જ કરે. અને ક્ષત્રિય જ બ્રાહ્મણને પગે લાગે, એ રાજા હોય કે ગમે તે હોય, રાજા હોય માટે બ્રાહ્મણ પગે લાગે એ વાત તો ચાલે જ ના. અત્યારે તો બ્રાહ્મણ બધા કોઈ પણ હોય ને. તમને તો શું કહું, હવે મહાત્માને તમે ઓળખો છો, નામ નથી બોલતી. એક મહાત્માની પાસે હું અપોઇન્ટમેન્ટ લઈને ગયા હતા, બહુ જ મોટા, તમે બધા જ ઓળખો છો ને, બહુ જ મોટા નામથી ઓળખો છો. અને એ દિવસે એમને સીએમ મળવા આવવાના હતા, ચીફ મિનિસ્ટર ગુજરાતના મળવા આવવાનો સમય કંઈક માનો કે 11 વાગ્યાનો હતો. અમે લોકો 9:30 ગયા હતા એટલે વચ્ચે ખાસો ગાળો હતો, પ્લસ કહેલા સમયે આવે એવી કોઈ શક્યતા નહોતી, બરાબર છે. 2 કલાકની સિક્યોરિટી ગોઠવાઈ ગઈ, બધું જ હતું. અને મહાત્મા પૂરતો સમય હતો, હી હેડ ટાઈમ, પણ કોઈને મળે જ નહીં. મુખ્યમંત્રી આ રહે, મુખ્યમંત્રી આ રહે, અલ્યા પણ શું છે, અમે આવ્યા તો મળો અમને, વોઝ નોટ અવેલેબલ. કે આવે એની જોડે વાતચીત કશું કરી જ ના શકે, બસ આજે લે પ્રસાદ લીજો, ચલો જઈએ જઈએ, મુખ્યમંત્રી આ રહે. મુખ્યમંત્રી આવતા જ મુખ્યમંત્રીને ગભરામણ થવું જોઈએ, તમને થવું જોઈએ. તમે જયારે મહાત્મા છો, લેટ હિમ કમ ઓન હિઝ ઓન, આવવું હોય તો ભલે આવે. મુખ્યમંત્રી છે માટે આદર કરવો જોઈએ, કરશે તમારા માણસો, દેટ યુ નીડ નોટ ડુ, તમારે તો કરવાની જરૂર નથી. અને તમારે એટલા વર્કડઅપ થઈ જવાની કે મુખ્યમંત્રી માટે 2 કલાકથી આપણે કશું કરી જ ના શકીએ, ટેન્શન ન હોય કે મુખ્યમંત્રી આવે છે, મુખ્યમંત્રી આવે છે. અરે રામ રામ. શંકરાચાર્ય મહારાજને કેરળ નરેશ મળવા આવવાના હતા. શંકર નાનકડો બાળક હતો અને કેરળ નરેશે એમને એના મંત્રીને મોકલ્યો, મહામાત્યને મોકલ્યા બધી ભેટ સોગાદો લઈને. અને શંકર પંડિતને નિમંત્રણ આપો કે આપણા રાજ્યમાં પધારે. શંકરાચાર્ય જેનું નામ આ નાનો ટેણીઓ 8 વર્ષનો હવે થયો છે, એ કહે છે કે જઈને તમારા રાજાને કહો કે તમારું રાજાઓનું કામ છે એ પ્રજાને વર્ણાશ્રમ ધર્મમાં જોડવાનું છે, એમાંથી ચ્યુત કરવાનું નથી. બ્રાહ્મણનું કે બ્રહ્મચારીનું કામ મૃગચર્પમાં પહેરવાનું અને અધ્યયન અધ્યાપન કરવાનું છે, અને આ બ્રહ્મચારીનું કામ છે, અને બ્રાહ્મણનું કામ છે એ ભિક્ષા માગીને ખાવાનું છે. આવા સંજોગોમાં તમારા મોકલેલા હાથી ઘોડાને પાલખીને સ્વીકારીને અમારે શું કરવું છે, બરાબર? એટલે પાછું મોકલ્યું, કહી દો તમારા રાજાને જઈને. એટલે મહામતે પાછો ગયો એટલે પછી ચિંતા થઈ બાકીના લોકોને, પેલા ઓનલુકર સૂત્રધારને ચિંતા થઈ કે ખરેખર કેરળ નરેશ આવ્યા એ પાછા ગયા, શંકરે એવું કહી દીધું? ઓહો, તો રાજા ગુસ્સે થઈ ગયો હશે, રાજાએ દંડ આપ્યો હશે, રાજાએ શું કર્યું? ના, રાજા એમના દર્શન કરવા આવ્યો. ઓહો, જુઓ આ આપણો બ્રાહ્મણ ધર્મ છે અને આ ક્ષત્રિય ધર્મ છે. ક્ષત્રિય રાજા એને એને બ્રાહ્મણના દર્શન કરવામાં નીચું જવાનું નથી હોતું, એનું ગૌરવ છે એમાં. હવે આ સમજતા તો જન્મો નીકળી જશે, કોઈ દાડો સમજાય, સમજાશે કે નહીં પ્રશ્ન છે. જો સમજાશે તો જન્મોને કેટલા અવતારો થઈ જશે કે આપણને સમજ પડે કે ક્ષત્રિયનું ગૌરવ છે બ્રાહ્મણ આચાર્યને કે સંન્યાસીને મળવા જવામાં, નહીં કે પગે લગામીને આભરું જાય છે અને એ નોતરે છે કે તમારે મને દર્શન આપવા ના આવવું જોઈએ, મારે દર્શન કરો, આપ દર્શન આપવા પધારો. અરે વાત શી છે, દર્શન કરવું હોય તો આવી જાઓ, અમને દર્શન આપવાની જરાય પડી નથી. મારે કોઈ મારા સંપ્રદાયને રાજ્યાશ્રિત બનાવવો નથી અને રાજ્યના આશ્રયથી મારે પ્રચાર કરવો નથી. મારે તો સંન્યાસ લેવો છે અને મારા જોર ઉપર, મારા પગ ઉપર પ્રચાર કરીશ, મારે તમારી કોઈ જરૂર નથી. તમારે મારી પાછળ પાછળ આવવું હોય અને મદદ કરવી હોય તો કરો, ધેટ ઇઝ યોર પ્રિવિલેજ, નોટ માય પ્રિવિલેજ. તમને જો લાગતું હોય કે તમારે કશું કરવું જોઈએ તો તમને યુ આર વેલકમ ટુ જોઈન અસ, બાકી અમે ભીખ માગીશું તમારી પાસે, એ વાત ભૂલી જજો. તો ક્ષત્રિયત્વ કે બ્રાહ્મણત્વ, ક્ષત્રિય પોતે કે આ યોગ્ય નથી, વૈશ્ય પોતે કે આ યોગ્ય નથી, વિદુરજી પોતે કે ધૃતરાષ્ટ્ર મારી પાસે ઉપદેશ માંગતા હોય તો હું સૂત પુત્ર છું, યોગ્ય નથી ઉપદેશ કરવાને, ભલે હું જ્ઞાની છું.
हूँ उपदेश करवाने लायक नहीं, उपदेश करवाने माटे तमारे सनत कुमार ने बोलावो, बोलावी आप्या अने सनत सुजातीय नो उपदेश थयो। बराबर छे? એટલે આ આ વસ્તુઓને તટસ્થ રીતે સમજવાની કોશિશ કરી, અત્યારના રંગોમાં રંગાયેલી બુદ્ધિથી કે પૂર્વગ્રહવાળી બુદ્ધિથી આને મૂલવી નહીં શકીએ આપણે, અશક્ય છે। અને અને ગમે તે માણસ ગમે તેનો ગુરુ થઈ જાય, ગમે તે માણસ ગમે તેનો ગુરુ થઈ જાય અત્યારના સંજોગોમાં, તો ગુરુ પોતે કહી દે કે બ્રાહ્મણને મંત્ર આપવા હું લાયક નથી। બ્રાહ્મણો, બ્રાહ્મણ એટલે ગમે તે, બરાબર? આ આ ટર્મ્સમાં બ્રાહ્મણને ઉપર મૂક્યો છે, પછી ક્ષત્રિય, પછી વૈશ્ય, પછી શૂદ્ર। તો બ્રાહ્મણ ક્ષત્રિય પાસે મંત્ર લેવાને લાયક નથી, પગે લાગવાને લાયક નથી, સેવા બ્રાહ્મણ ક્ષત્રિયને કરે એને લાયક નથી। રાજાને કરવી હોય તો બ્રાહ્મણની સેવા કરે, અને ના કરવી હોય તો ઘેર જાય। પછી આપણે આપણા હેતુઓ સિદ્ધ કરવા હોય એને માટે રાજાની પાછળ પાછળ ફરીએ, એ આપણી મરજીની વાત છે, મુનસફીની વાત છે। બ્રાહ્મણનું ગૌરવ ગવાય છે। મધુસૂદન સરસ્વતીજીની વાત કહું તમને, જો કેવું ગૌરવ હોઈ શકે બ્રાહ્મણનું। એમના પિતાજીની સાથે એ કોઈ રાજાને ત્યાં દર વર્ષે એમને કઈક આંબાઓ હતા ને કેરીઓ આવતી હતી, એ આપવા જતા હશે રાજાને, કરના ભાગ રૂપે હશે કે વોટ એવર। તો રાજાને ત્યાં એ લોકો કેરીઓ આપવા જતા હશે, અને મધુસૂદન સરસ બાળક હતો, વિદ્વાન હતો, એટલે એના પિતાજીને એમ કે થોડું એનું પણ વક્તવ્ય કે કંઈક કવિતા એની રચેલી એ કંઈક રાજાને સંભળાવીશું, એટલે નાવડી બેસીને જવાનું કંઈક દૂર હશે। અને ત્યાં ગયા અને પછી કેટલાક વખત સુધી રાજાને મળવાનો વખત જ ના મળ્યો, કારણ કે ઇવોઝ બીઝી, ઘણા એમને કામકાજ હોય ને, તો એમને એમ અમુક દિવસ હઈશું, આ બધું કરીશું અને પાછા આવીશું। એ બે ચાર દિવસ ગયા ત્યાર તો મળવાની મુલાકાત જ માંડ માંડ થઈ, અને મુલાકાત થઈ એમાં એમણે એમને કેરીઓ આપી, અને એટલામાં મુલાકાત પૂરી થઈ ગઈ। એટલે આગળ પેલા બાળકને પ્રસ્તુત કરવો એ તક મળી ગઈ, ફરી બે ચાર દાડા રોકાયા અને ફરી સમય ના મળ્યો। પછી તો આ માણસ ત્યાંથી જ કહે છે કે પિતાજી ચાલો ઘેર, આપણે નથી જવું। રસ્તામાંથી એ કહે છે આવા રાજાની ચાકરી કરવી એના કરતા હું સંન્યાસી થઈ જઈશ। એમણે કહ્યું કે હું ઘેર જાઉં, મારે ઘેર નથી આવવું, 8-10 વર્ષનું છોકરું હતું, હું સંન્યાસી થઈ જઉં છું, બેટા ઘેર આવીને તારી માને મળીને જા। તો ઘેર ગયો ખરો માને મળવા, એને એમ કે મા કહેશે એટલે માની જશે, પેલું એ તો કઈ અસર જ ના થાય। માને કહ્યું કે હું જઉં છું, ચાલુ ગયું। એટલે એટલે આપણને આપણી જાતે એવું એક ખુમારી હોય, એવું એક ગૌરવ હોય, દરેકને પોતાને માટેનું ગૌરવ હોય, ક્ષત્રિયને પણ એનું ગૌરવ હોય। ક્ષત્રિય કોઈને કહે મારું રક્ષણ કરો એનાથી ના કહેવાય, હું બધાનું રક્ષણ કરવા માટે છું, કોઈ મારું રક્ષણ શું કરતું હતું એમ। એટલે એવું નહીં કે આપણું ગૌરવ પગે લાગવામાં જ વહી જતું રહે છે, કે આપણું ગૌરવ રક્ષણ માગવામાં, દરેકને પોતાનું આ બાજુ ને આ બાજુ, અમુક ગૌરવમાં કરવાનું જ હોય, અમુક ના જ કરવાનું હોય। તો નહીં કરવાની વસ્તુ ન કરવામાં પણ ગૌરવ છે, કરવાની વસ્તુ કરવામાં ગૌરવ છે। એટલે આપણા ગૌરવને ક્યાં જોડવો એ પણ સમજવું જોઈએ। અને વર્ણાશ્રમ વ્યવસ્થા એને કોઈ એક હાનિકારક વસ્તુ છે કે પૂર્વગ્રહયુક્ત વસ્તુ છે, કોઈએ પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે બનાવી કાઢી છે, ના, અભ્યુદય અને નિશ્રેયસને માટે। જુઓ, એક તો સ્વચ્છંદ કર્મ ના કરવા એ તો મહાન તપશ્ચર્યા કે મહાન સિદ્ધિ છે જ, કે ખોટા સ્વાભાવિક કે નિષિદ્ધ એટલે કે સ્વેચ્છાપૂર્વક જે ભોગ થતા હોય એ તો નાશ કરવા, વિહિત કર્મો કરવા એ બીજી અઘરી વસ્તુ છે, પરંતુ નિષિદ્ધ કર્મ તો જે શાસ્ત્રોએ ના કહી છે એ કરતા અટકવું, એટલે કરવાનું કરવું એ પણ અઘરું છે, ન કરવાનું ન કરવું એ પણ અઘરું છે। તો આ બધી વસ્તુઓ દરમિયાન વ્યક્તિત્વ તૈયાર થતું હોય છે, અને આપણો હેતુ કર્મમાં ને કર્મ ફળમાં નથી, વ્યક્તિત્વને ઘડવામાં છે। કર્મ ને કર્મ ફળ એની વચ્ચેના સાધનો છે। હવે સીડી માર્બલ ની હોય તો સારું ખરું, પણ ધારો કે ના હોય અને બાકીના પથરાની હોય તો શું કરીએ, લાકડાની હોય તો શું કરીએ, અને લોઢાની હોય તો શું ના ચડીએ, એ ઉપર તો લઈ જ જશે ને। પ્રશ્ન તો એ છે કે ઉપર જવું છે આપણને। સ્વે સ્વે કર્મણી અભિરત સમ સિદ્ધિમ લભતે નરહ, માણસ પોતાનું કર્મ રાગદ્વેષ વગર કરશે, કારણ કે ફળ જોઈતો તો રાગદ્વેષ રાખવાના ને,
એટલા માટે અભ્યુદય, અભ્યુદય એટલે વર્ણાશ્રમ ધર્મ માણસને આ લોકમાં જો સુખ જોઈતું હશે અને પરલોકનું સુખ જોઈતું હશે એ પણ અપાવશે. જયારે એમ ઈચ્છે કે મારે ફળ જોઈતું જ નથી અને નિશ્રેષ કે મોક્ષની પ્રાપ્તિ કરવી છે એ પણ વર્ણાશ્રમ ધર્મ એને અપાવશે. હવે આપણે એવો અર્થ ના પણ કરવો હોય તો જગતની સંવાદિતા કે જગતની સમષ્ટિની સંવાદિતા હાર્મની એને જાળવી રાખવી. બધા માણસો એક જ કર્મ કરે અને બીજું કર્મ કરે જ ના તો ચાલે કે નહીં? ના ચાલે. બધા લોકોએ કર્મની વહેંચણી, ડિવિઝન ઓફ લેબર તો જોઈએ જ ને. કોઈ પ્રકારની વ્યવસ્થા હોય, વહેંચણી હોય અને સંવાદ હોય. અને જુઓ જગત છે એ બધા પોત પોતાનું પ્રદાન કરીને જગતને ચલાવે છે. પંચાગ્નિ વિદ્યા એ પણ બ્રહ્મસૂત્રમાં આવી, અરે આપણે નાટકમાં આવી, બ્રહ્મસૂત્રમાં તો આવી જ આવી, છાંદોગ અને બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આવી, પણ પંચાગ્નિ વિદ્યા આપણા નાટકમાં પણ આવી. તદંતર પ્રતિપત્તવ રમતિ સંપરિષ્ટ પ્રશ્ન નિરૂપણ અભ્યામ ઇતિ વેદવ્યાસ અને શંકરાચાર્ય મહારાજનો સંવાદ થયો બદ્રીનાથમાં, ત્યાં જ કથા આવી. તો પંચાગ્નિ વિદ્યા બધા પોતપોતાની આહુતિ આપે છે અને એના દ્વારા જગત ચાલતું રહે છે. હું આહુતિ નહીં આપું અને હું બધું આમ ખાઈ જઈશ તો જગત ચાલશે કેવી રીતે? જગતનું ચક્ર તૂટી પડશે. પશુ પક્ષીઓ એમાં કોઈ બાધારૂપ બનતા નથી. પશુ પક્ષીઓ જેને માટે બન્યા હોય એ કરે છે. જેને જેને ખાવાનું એને ખાય છે, બીજાને ના ખાવાનું નથી જ ખાતા. ગાય ઘાસ ખાય એટલે ઘાસ જ ખાય, એ કોઈના પર હુમલો ના કરે. ગાય શક્તિશાળી પ્રાણી તો છે જ, આપણને શિંગડું મારે અંદર બિલાડન મારી નાખે કે નહીં, પણ ના મારે ગાય, એ ડિઝાઇન નથી એને માટે થઈ. એટલે એના જે ભગવાને ગોઠવેલું પ્રી પ્રોગ્રામડ એનું આયોજન છે એ પ્રમાણે જ ચાલે છે. એક માણસ નામનું જ પ્રાણી છે કે ગમે ત્યારે ગમે તે કરી શકે, કોઈને તોડી ફોડી નાખે, આખા જગતને પાણીને આમ પાંચ તત્વોને નુકસાન પહોંચાડે, એની શક્તિની તો વાત શી કરવી. બીજા પશુ પક્ષીઓને ખાઈ જાય, બધાને પકડે, બધાને મારી નાખે, બધાનું જે ફાવે તો કરે, પણ પાંચ તત્વોને આખા કુદરતને નુકસાન પહોંચાડી શકે છે આવું બધું માણસ કરી શકે છે. એટલા માટે માણસે આ જગતની સંવાદિતામાં, કારણ કે એને ભંગ કરવાની બુદ્ધિ છે એટલે એનો ઉપદેશ આપવો પડે છે કે જગતની સંવાદિતાનો ભંગ ના કર, એ સંવાદિતાને જાળવવા મદદ કર, નહીં તો આખા જગતની ઇકોસિસ્ટમ તૂટી પડશે. ઇકોલોજીકલ બેલેન્સ જાળવવામાં બધા જ પશુ પક્ષીઓ મદદ કરે છે. અને જીવો જીવસે ભોજનમ, જે જેને ખાય તેને ખાય, જે જેને ના ખાય તે ના ખાય, સંવાદ ચાલ્યા જ કરે છે. હે માણસ, તું જો આમાં વર્તન આ પ્રકારે નહીં કરે તો જગતની વ્યવસ્થા તૂટી જશે. તો વર્ણાશ્રમ વ્યવસ્થા એ રીતે એને સંવાદ જાળવવામાં મદદ કરવાની સૂચના આપે છે. પણ આ જયારે તૂટી જાય, સો નિશ્રેયસ સાધનસ્ય ભવતિ અભ્યુત્થાનમ ઉદ્ભવઃ અધર્મસ્ય. અને જયારે એવું થાય કે ધર્મનું રક્ષણ કરનારા માણસો કાં તો ઘટે, અને ઘટ્યા એમાં જે બે પાંચ પંદર જણા નીકળતા હોય ધર્મનું રક્ષણ કરનારા કે ધર્મનું પાલન કરનારા, એમના ઉપર એટલા બધા હુમલા થતા હોય કે રક્ષણ કરી ના શકે. એટલે સામાન્ય મનુષ્યને તો અઘરું હોય જ કે ધર્મનું પાલન કરવું, મૂલ્યોનું પાલન કરવું. ગૃહસ્થ લોકો હોય જેમને સંસારમાં વ્યવહાર છે, જવાબદારીઓ છે, એવું બધું હોય. પણ સાધકોને પણ મુશ્કેલ હોય. અરે સાધુઓને મુશ્કેલ હોય. સાધુ થયા પછી તમારે સાધુ તરીકે ટકી રહેવું હોય, સાધુઓની વચ્ચે, સમાજની વચ્ચે નહીં, સાધુઓની વચ્ચે ટકવું હોય તો તમારે, જો તમે સાધુતા જ પાળ્યા કરો તો મુશ્કેલ પડી જાય, અથવા તો તૈયારી રાખવી પડે પછી. હે એઝ અ હાર્ડ ટાઈમ. સાધુતાને કે સાધુતાને મૂલ્યોને જ ભરીને તમારે સાધુ થવું હોય તો પણ મુશ્કેલ છે. હવે આવું જયારે થતું હોય ત્યારે ભગવાન જુએ છે કે આ સંજોગોમાં ધર્મના મૂલ્યોનું પાલન કોણ કરશે? સત્યનું પાલન કરવું, અહિંસાનું પાલન કરવું, અસ્તેય ચોરી ના કરવી એનું પાલન કરવું, અમાનિતમ અદંભિતમ, તમે માન ના માગો તો આપે જ ના, તમને તમને જોઈને પી જ જાય બધા લોકો. થોડો વટ રાખવો પડે પછી, લોકો કે આવું ના ચાલે, થોડો વટ રાખવો પડે. વટ રાખવો તો પછી સાધુતા ક્યાં આવી? અમાનિતમ અદંભિતમ અહિંસા શાંતિ આર્જવમ, આ બધા મૂલ્યો, એ મૂલ્યોનું અક્ષરશઃ પાલન કરવું હોય તો જીવવાનું અઘરું છે, અને પાલન ના કરવું હોય તો સાધુતા અઘરી છે. આવું બધું થતું હોય અને જયારે મૂલ્યોનો હરાશ થઈ જાય છે, તદા આત્માનમ સૃજામી અહમ, ભગવાન કહે છે કે ત્યારે હું મારું સર્જન કરું છું. હે ભારત, ત્વમપિ ધર્મ સંસ્થાપનાય ભરત વંશે અવતીર્ણ અસીતિ ગૂઢપ્રાયણ વા સંબોધયતિ. ભારત એવું સંબોધન કેમ શોધી કાઢ્યું ભગવાને અર્જુન? કારણ કે તું ભારત વંશમાં જન્મ્યો છે અને ભરત વંશમાં જન્મ્યો છે માટે ધર્મનું સ્થાપન કરવું એ તારું કર્તવ્ય છે. કે ભાઈ તમે કરો ને, તમારો અવતાર તો છે, મારે શું છે? તો કહે છે કે ના, તું ભારત છે એટલે મને કંપની આપવી, મને સાથ આપવો, મારે માટે મદદરૂપ બનવું એ તારું કામ છે. આપણી ટીમ છે
એના ટીમ વર્ક છે. તારું ને મારું બેન નર અને નારાયણનું, એટલા માટે તારે મને મદદ કરવાની છે. અથવા ભારત ભાયામ્રત, ભાય એટલે બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યામાં તું રત છે. જ્ઞાનમ તત્ર તત્વેન વા ત્વમ ન ધર્મ હાનિમ સોડુમ 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 શક્નોશી તે સંબોધનાર્થ. કેમ અત્યારે ભારત કયો? કારણ કે તું ભરતવંશમાં જન્મ્યો છે અને તું જ્ઞાનમાં નિરત છે, એવો તું આ ધર્મની ગ્લાનીને સહન નહીં કરી શકે. મોટા ભાગના લોકો તો ચાલુ ગાડામાં ચડી જાય, એમાં બધા જૂઠ બોલે, આપણે બોલવું એટલે સુધી કે ભણતા હો ને આપણે સ્કૂલ કોલેજોમાં, અને પછી કોલેજનો પીરિયડ ક્લાસ છોડીને બધા લોકોને પિક્ચર જોવા જવું હોય, દસમાં નવને જવું હોય, તમારે દસમાં ના જવું હોય તો તમે બધાને ના ગમો, બધા તમારી જોડે બોલે નહીં. એટલું જ નહીં, પરીક્ષામાં ચોરી કરવી હોય અને નવ જણા ચોરી કરતા હોય એટલું નહીં, શિક્ષક ચોરી કરાવતો હોય, શિક્ષક અને નવ જણા ભેગા થઈને આખી ટીમ ચોરી કરતી ને કરાવતી હોય, તમે દસમાં ના કરો એટલે શિક્ષકને ના જ ગમો ને પછી, કારણ કે એને ભીક્ષ તમે જાહેર કરી દેશો. આ બધું તો સ્કૂલ કોલેજમાં ક્યારનું ચાલતું આવે, અમે ભણ્યા ત્યારના વખત આ બધું ચાલતું ને ચાલતું જ આવે છે. તમે સાધુ થાવ તો પાછી આ વસ્તુ તો ખરી જ ખરી, કે સાધુ થયા પછી પણ જો સાધુતા રાખશો તો બન્યું તમારું. આવું જયારે થાય તો ભગવાન કહે છે કે હે ભારત, હે અર્જુન, તું આ સહન નહીં કરી શકે. લોકો જોડાશે અને લોકોને જે ફાવશે તે કરશે, પણ તારે માટે આ સહન કરવું મુશ્કેલ છે. એવમ યદા યદા અભ્યુત્થાનમ અધર્મસ્ય ભવતિ વેદ નિષિદ્ધસ્ય નાનાવિધ દુઃખ સાધનસ્ય ધર્મ વિરોધીનઃ. વેદોમાં જેનો નિષેધ છે એ વધતું જશે, અનેક પ્રકારના દુઃખના સાધનો વધતા જશે, ધર્મ વિરોધી તત્વો વધતા જશે. ત્યારે પછી ભગવાન કહેશે અહમ દેહમ સૃજામિ નિત્ય સિદ્ધમેવ સૃષ્ટમ એવ દર્શયામિ માયા. આમ તો નિત્ય સિદ્ધ જ છું, હું કઈ જન્મ લઉં છું એવું નથી, હું હંમેશાનો જ જન્મેલો છું, પણ જાણે કે મારી માયાને કારણે લોકોને હવે નવો જન્મ હોય એવો હું દેખાડું છું. પણ આવડા જન્મેલા દેખાડો કે એવું દેખાડું, મને શું વાંધો છે? તત્કિમ ધર્મસ્ય ધાનિહિ અધર્મસ્ય ચ વૃદ્ધિહિ તવ પરિતોષ કારણમ યેન તસ્મિન્નેવ કાલે આવિર્ભવસીતિ. હવે એવું છે કે માણસ ક્યાં જાય એને ગમતું હોય ત્યાં જ જાય, બરાબર છે? જન્મ પણ ક્યારે લે, બહુ સરસ સરસ લાગે કે આ જન્મ લેવા જેવું છે ત્યારે લે. તો ભગવાન ધર્મની હાનિ થાય અને અધર્મ વધે એ તમને બહુ ગમે છે એટલે તમે એમાં જન્મ લો છો. તથા જો અનર્થ આવો તવ અવતારસ્યાત, તો તમારો અવતાર અનર્થ લઈ આવનારો છે, કે જ્યારે અનર્થ થાય ત્યારે જ ભગવાન ગમે જન્મે. એટલે ભગવાન એવું જ ગમે કે ધર્મ ના હોય અને અધર્મ હોય, ભગવાન તો જ જન્મ લે ને. એવું થયું કે ન ઇતિહ, ના ના એવું નથી. યથોક્તે કાલે કૃતકૃત્યસ્ય ભગવત માયાકૃતે જન્મની પ્રશ્નપૂર્વકમ પ્રયોજનમ આહ. પહેલા સમય કહ્યું કે ક્યારે જન્મે છે, હવે એનું કારણ કહે છે કે શેને માટે જન્મે છે. ભાષ્ય કહે છે કિમર્થમ, તે તમે શેને માટે જન્મ છો? પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય, સંભવામિ યુગે યુગે. ભગવાન કહે છે હું અવતાર લઉં છું તે આને માટે, એક તો સાધુનામ પરિત્રાણાય, સાધુઓનું રક્ષણ કરવા માટે હું અવતાર લઉં છું. બીજું દુષ્કૃતામ, વિનાશાય, દુષ્કૃત્ય કરનારા લોકો છે એમનો વિનાશ કરવા માટે હું અવતાર લઉં છું. ત્રીજું ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મનું સંસ્થાપન કરવા માટે હું અવતાર લઉં છું. બસ લોકોનો ઉપયોગ જેને જેને પોતાના મહાત્માને અવતાર કહેવા હોય ને પછી બધા કોટ કરવા માંડે. આ બધી વસ્તુનો દુરુપયોગ એટલો બધો શરૂ થઈ ગયો છે કે દરેક મહાત્માનું જીવનચરિત્ર વાંચો એટલે એમાં પહેલા શ્લોકો જ લખ્યા હોય. એટલે ભગવાનનો અવતાર આવા વખતે થાય છે ને, અમારા ચરિત્ર નાયકનો અવતાર પણ એ વખતે થયો હતો કે જયારે આવું બધું હતું વગેરે. તો ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યોગે યોગે, ત્યારે હું પણ આવું કેટલી કયા ક્યારે આવો કરો કે જયારે જયારે જરૂર પડે ને ત્યારે ત્યારે હું આવો અવતાર ધારણ કરું છું. ભાષ્યકાર કહે છે પરિત્રાણાય, પરિરક્ષણાય સાધુનામ, સન્માર્ગસ્થાનામ. બરાબર, તો સાધુ એટલે અમુક પ્રકારના કપડા કે અમુક પ્રકારનો પહેરવેશ કે અમુક પ્રકારની રીતભાત એવું નથી. ભગવદ્ ગીતામાં કોઈ પણ જગ્યાએ આ તિલક કર્યું કે આ કમંડલ લીધું કે આ ચાકડી પહેરી
માટે સાધુ છે એવી સાધુની ઓળખાણ કોઈ જગ્યાએ ગીતા આપી નથી. સાધુને કઈ ઓળખાણ આપી? વિહાય કામાન્ય સર્વાન પુમાં શરતે નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સતા શશાંતિમાંથી ગચ્છતિ એષા બ્રાહ્મ્ય સ્થિતિ. હે, આવો સાધુ હોય છે, કામના છોડીને એ પોતાનો વ્યવહાર કર્યા કરે છે, આ સાધુ છે. સો સાધુ નામ એટલે સન્માર્ગસ્થાનમ. સન્માર્ગસ્થાનમ એટલે ધર્મસ્થાનમ. ધર્મ એટલે વૈદિક કર્મસ્થાનમ, વૈદિક કર્મો જે કરે છે. જો વેદોની તો શી મોટી ઊંચાઈ આ લોકો સમજતા હશે નહીં, કેટલી બધી મહાન વસ્તુ છે. અને ભારતની પાસે આ વેદોનો વારસો છે કે વેદ નામની વસ્તુ છે. જેમની પાસે આવું કોઈ શાસ્ત્ર, હવે બધા પોતાના શાસ્ત્રને પાછા વેદ જ કે, એ મોટી મુશ્કેલી છે. બધા પોતાના શાસ્ત્રને અનાદિ અનંત જ કહેતા હશે, અને બધાએ પોતાના શાસ્ત્રને ભગવાનના મુખમાંથી જન્મેલા એવું જ કહેતા હશે, ચાલો જે હોય તે. પરંતુ આપણે જાણવું જોઈએ કે આત્મા શબ્દ વાપરનારા બધા જેને વેદાંત આત્મા કહે છે એને જ આત્મા કહે છે એવો નિયમ નથી. ભગવાન શબ્દ બોલનારા બધાનો અર્થ જે ભગવાન વેદાંત અભિપ્રેત છે એ છે એવો નથી. જીવ શબ્દ, આત્મા શબ્દ, ભગવાન શબ્દ, કર્મ શબ્દ, કર્મ ફળ, બધા પારિભાષિક કે ટેકનિકલ શબ્દો છે. આ બધા શબ્દો પોતપોતાની રીતે, જે કોઈન પોતપોતાની રીતે અર્થ એના ઉપર લાદતા હોય છે અને પછી એ અર્થમાં ઉપયોગ કરતા હોય છે. અને આપણને એવું લાગે છે કે આત્માની જ વાત કરે છે. અરે પૂછો જ ખરા, એમનો આત્મા ક્યાં બેસે છે, કેવો બેસે છે? આત્મા તો ઉપર આકાશમાં રહેતો હોય, તે આપણને કે આકાશમાં રહેનારો આત્મા જોઈતો નથી. એટલે આત્મા શબ્દ કે ભગવાન શબ્દ કે બ્રહ્મ શબ્દ, એનાથી આપણે છેતરાઈ ના શકીએ. એમ આ વેદ છે ને કે શાસ્ત્ર છે એ પ્રમાણ છે. વેદ એ જ્ઞાનનો રાશિ છે, એ મૂળભૂત છે. અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતાઃ વેદાઃ, આ બ્રહ્મના નિશ્વાસ રૂપે વેદો પ્રગટ થયા છે. શાસ્ત્ર યોનિત્વાત કેમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ કોણ છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, પહેલું સૂત્ર થયું કેમ તદ બ્રહ્મ. શાસ્ત્ર યોનિત્વાત, એ શાસ્ત્ર જેની યોનિ છે. એક અર્થ એવો કર્યો કે શાસ્ત્રથી બ્રહ્મની ઉત્પત્તિ થઈ, શાસ્ત્ર બ્રહ્મનું જ્ઞાન કરાવે છે. અથવા શાસ્ત્રમ યોનિ અસ્ય, શાસ્ત્ર જેની યોનિ છે, શાસ્ત્ર બ્રહ્મને જન્મ આપે છે. એટલે બ્રહ્મમાંથી શાસ્ત્ર પ્રગટ થયા છે અને શાસ્ત્રમાંથી બ્રહ્મનું પ્રાગટ્ય છે. આમ આ શાસ્ત્રો છે ભગવાનની પોતાની વાણી છે, ભગવાનનું પોતાનું પ્રાગટ્ય છે, ભગવાનનું પોતાનું જ વાંગ્મય સ્વરૂપ છે. શાસ્ત્ર સ્વયં ભગવાન પોતે છે. ભાગવતમાં કહ્યું ભગવાન પોતે વાંગ્મય સ્વરૂપે ભાગવત રૂપે પ્રગટ થયા છે. જયારે જયારે પ્રલય થયો ત્યારે ઉદ્ધવજીએ પૂછ્યું કે ભગવાન આપના વગર શું થશે? તો કહે છે કે હું મારી મૂર્તિને ભાગવતના રૂપમાં પ્રગટ કરું છું, એમાં હું મારી જાતને તિરોધાન કરું છું. એમ અહીં વેદો છે એ ભગવાનનું પ્રાગટ્ય છે, અને માટે વેદોનો એક એક શબ્દ છે એ ભગવાનની વાણી છે. ભગવાન જે જે કહે છે, અલબત્ત આપણે કોઈ અંધશ્રદ્ધા માટે અને એની પૂજા કરવા માટે નથી કહેતા. હા, આ મહાન ફેર છે. એટલે વૈદિક શાસ્ત્રોના અધ્યયન માટે કે અનુષ્ઠાન માટે ભક્તિની શ્રદ્ધાની બધાની જરૂર છે, પણ છતાં વિથ એન ઓપન ઇન્ટેલેક્ટ, એટલે બુદ્ધિને બાજુ મૂકીને પછી એની પૂજા કરવી ને જપ કરવાને તપ કરવાને એવી કોઈ વસ્તુ નહીં સ્વીકારી નથી. એટલે બુદ્ધિનો જેટલો આદર વૈદિક ધર્મમાં હશે એટલો કોઈ જગ્યાએ નથી. એકમાત્ર આપણા શાસ્ત્રોમાં છૂટ છે કે વિદ્યાર્થી શિક્ષકને પૂછી શકે કે આમ કેમ ને આમ કેમ નહીં. બીજા કોઈ શાસ્ત્રોએ કે સંપ્રદાયોએ છૂટ નથી આપી. જે સૂચના આપીએ સૂચનાનો અમલ જ કરવો પડે. પૂછવા નરકમાં તૈયાર જ છે, પૂછ્યું તો ગયો. જ્યારે બુદ્ધિનો બુદ્ધો શરણ મનવિચ્છ, બુદ્ધિનો આદર આપણા શાસ્ત્રોએ કે આપણા આચાર્યોએ કર્યો છે એવો કોઈ જગ્યાએ કરવામાં નથી આવ્યો. એટલે શાસ્ત્રોનો આદર કરીએ કે વેદોનો આદર કરીએ કે સાધુત્વનો આદર કરીએ, તો સાધુત્વ એ માત્ર જીવનની રીતિમાં કે પહેરવેશમાં સમાઈ જતો નથી. સાધુતા એ મૂલ્યોના પાલનમાં છે, જીવનના ધ્યેયની સમજમાં છે, જીવનના ધ્યેયની પ્રાપ્તિના સાધનની સમજમાં છે, એ સાધનના અનુષ્ઠાનમાં છે. બરાબર, આ આપણો વૈદિક ધર્મ છે. વૈદિક ધર્મ કારણ કે સંપ્રદાયની સમજ ટીલા ટપકામાં જ છે. અમુક સંપ્રદાય એટલે અમુક પ્રકારનું ટીલું કરવું, અમુક પ્રકારની ચોપડી રાખવી, અમુક પ્રકારના પહેરવેશ કરવા, અમુક બધું. સો ચોક્કસ ચોક્કસ માળખું, એનું નામ સંપ્રદાય થઈ ગયું છે. અને આપણે એટલે સંપ્રદાય અને ધર્મ બે પણ જુદી વસ્તુ છે. ભાઈ દવે સંપ્રદાય અને ધર્મ જુદી વસ્તુઓ છે. સંપ્રદાય કોઈક એક વ્યક્તિએ કોઈક એક સમયે કોઈક એક જૂથ માટે સ્થાપિત કર્યો છે અને એ દિવસથી એ ચાલ્યો છે, સંપ્રદાય છે. તો ધર્મ અને સંપ્રદાય જુદી વસ્તુઓ છે. હિન્દુ ધર્મ નથી, હિન્દુ સંસ્કૃતિ છે.
धर्म वैदिक धर्म छे, सनातन धर्म छे, हिंदू संस्कृति छे, एनो कोई स्थापक नथी, कोई दिवस नथी के आ दिवसे आ व्यक्ति आ स्थळे बेसीने के आ एमने बैठक छे, के आ एमनो स्थान छे, ज्यां ए धर्मनी स्थापना थई, आवी कोई हिंदू धर्मनी स्थापना थई नथी। सनातन धर्म, सनातन शब्दनो अर्थ जेवो छे કે જે શાશ્વત છે, ચિરંતન છે, એ ચાલતો જ આવ્યો છે। વેદો અનાદિ છે, વૈદિક ધર્મ પણ અનાદિ છે। એટલે આ બધી મૂળભૂત સમજો પણ આપણે ધરાવતા નથી આપણા ધર્મ વિશે, કારણ કે હિન્દુ શબ્દ તો બોલીએ પાપ લાગે। હિન્દુ શબ્દ ના બોલાય, વૈદિક શબ્દ ના બોલાય, વૈદિક ધર્મ શબ્દ ના બોલાય। એટલે આપણે બિચારા લોકો સંપૂર્ણપણે વંચિત કે વિરહિત થઈ ગયા છે આ વસ્તુઓથી। તો જુઓ, હિન્દુ સંસ્કૃતિ છે એ જીવનનો પ્રકાર છે, અને ધર્મ છે એ સનાતન ધર્મ કે વૈદિક ધર્મ છે। મારા શ્રી કે મહાત્માઓ તો એને વૈદિક ધર્મ કહેવાનું પસંદ જ નથી કરતા, હિંમત લેસ હિન્દુ ધર્મ તો કહેવો જ નહીં, વર્ણાશ્રમ ધર્મ, કારણ કે હિન્દુ ધર્મ કહેનારાઓએ વર્ણાશ્રમ વ્યવસ્થા ભૂંસી નાખી છે। અત્યારે હિન્દુ ધર્મ કહેનારાઓએ વર્ણાશ્રમ વ્યવસ્થાને ભૂંસી નાખી છે, અને એટલા માટે મહાત્માઓ હિન્દુ ધર્મ શબ્દ પસંદ નથી કરતા, એને વર્ણાશ્રમ ધર્મ જ કહેવો। અને વર્ણાશ્રમને કાઢી નાખ્યા પછી હિન્દુ નામનો કશું રહેતું જ નથી। આ વૈદિક વ્યવસ્થા છે। અત્યારે એ લોકોને એમના જે રાજકારણ કે જે કારણો માટે જે કંઈ કરવું હોય એ એમની અંગત વાતો છે, પણ આપણી સમજ માટે એ વર્ણાશ્રમ ધર્મ છે। અને એ ધર્મ કોઈ ટીલા ટપકામાં કે કોઈ આઈડેન્ટિટીમાં નથી કે આટલી ઓળખાણો રાખવી, આટલી માળાઓ પહેરવી, આટલી આ કરવી, એના હાનિ લાભ બંને છે। આપણે એવું માનતા હતા કે આપણા લોકોની બુદ્ધિ બહુ તેજસ્વી છે, બધા ગાયત્રી કરે છે, ત્રણ વર્ણના લોકો હોય એટલે ગાયત્રી કરે છે। ગાયત્રી સૂર્યની ઉપાસના છે, એ સૂર્યની ઉપાસના સવાર પડીને માળા ફેરવી જવી એ મિકેનિકલી એને ઓબ્લાઇઝ કરવા માટે નથી કે હવે જો નહીં પહેરે તો લે ત્યારે ચાર માળા સવારના પોરમાં પૂરી કરી, એને માટે નથી, એ મારી બુદ્ધિને સૂર્યની જેવી તેજસ્વી બનાવવાને માટે છે। એ દરેક પ્રાર્થના વખતે મારામાં ગૌરવ જન્મે છે કે હે સૂર્ય ભગવાન, ધિયો નફ પ્રચોદયાત, અમારી બુદ્ધિને તેજસ્વી કરો। હે સૂર્ય ભગવાન, ભલે ને ગાયત્રી મંત્ર કરવો સરસ જ છે, નહીં તો આટલું ગુજરાતીમાં અથવા તો ભાવના સાથે કરવો, દરેક મંત્રની જોડે મારી આ ભાવના હોય કે મારી બુદ્ધિને તેજસ્વી કરો, મારી બુદ્ધિને તેજસ્વી કરો। જો સૂર્યને રોજ હેલો કહીશો તો ભયબંધી બંધાશે કે નહીં? બરાબર છે, રોજ જે સૂર્ય, કારણ કે માળા કરીએ ત્યારે સૂર્ય તો મનમાં હોતો જ નથી, પૂર્વ ક્યાં સૂર્ય આવ્યો, ક્યાં બુદ્ધિ આવી, ક્યાં તેજસ્વીતા આવી। હું દરેકે દરેક જપ એટલા માટે નક્કી કર્યો કે સૂર્ય ઉગતો હોય ત્યારે કરવો આથમ, એટલે સૂર્યની આપણને એના આવતા પહેલા એને આવકારીએ છીએ આપણે, ચોક્કસ સમયોમાં કહ્યું, ચોક્કસ વેશમાં કહ્યું કે ગમે તે વેશમાં માળા ના કરી લેવી, આપણે પિતાંબર પહેરીએ કે ધોતિયું પહેરીએ એવી રીતે કરીએ, એટલે કે આપણા મનમાં એની ગંભીરતા એક વાતાવરણ ઉભું થાય ને। પેલું તો જતા જતા આપણે બધા બહારના કપડાં પાંચ તળાથી પહેરીને લટકાવીને રાખ્યા હોય, પાછું પહેર્યું લટકાયેલું, આ કઈ કઈ જાતની વસ્તુઓ થઈ ગઈ, આ બધું વિદેશમાંથી આવ્યું। જો ધોતિયા પહેરતા હોય કે જબ્બા પહેરતા હોય તો ધોવાય જ રોજે, પેલા તો જાડા જાડા કપડાં હોય એને ઇસ્ત્રી કરવી પડે રોજે, અને પાછું કેટલું મોંઘું હોય અને ધોવામાં કેટલી મહેનત પડે, એટલે કાઢીને લટકાવ્યું, ફરી પહેર્યું, ફરી લટકાયું, હવે એવું પહેરીને કે પૂજા થતી હશે? ગંધાય આમ તો પસાર થઈએ ને ક્યાંક, તો એ ગંધાય આપણને, એવી જતા હશે એટલે નહીં થતું હોય એવું। પણ આપણા કપડાં પહેરવાના જે સૂચનાઓ છે એના ઘણા કારણો, આપણે એક કારણ છે કે રોજ ધોવાય કપડાં, જો ધોતિયા પહેરીએ તો કે કદાચ લેંગા જબામાં એ સગવડ હશે, પણ પેલા વિદેશી કપડામાં એ સગવડ નથી હોતી, એટલે આપણે એનો ઉપયોગ એવો કરીએ છીએ, સગવડ હોવી ના હોવી જુદી વાત છે। ત્યાં ઠંડી ને ઘણા બધા કારણો હશે એટલે એવું ચાલતું હશે કે જરૂર ન હશે, નોટ વી, આપણે એવી જરૂર નથી। એટલે ચોક્કસ પ્રકારની વેશભૂષા હોય, ચોક્કસ સ્થાન હોય, ચોક્કસ આસન હોય, ચોક્કસ માળા હોય, ચોક્કસ સમય હોય, જેમ આપણે ડાઇનિંગ ટેબલ ઉપર જઈએ અને ભૂખ લાગી હોય કે ના લાગે પણ ટેબલ પર જઈને બેસી થાળીને રાજુવાત માળીએ આપણે, એવી રીતે આપણા આસન ઉપર આપણી જગ્યાએ આપણા સમયે બેસીએ ને, એટલે એ વખતે આપણામાં એક પ્રકારની એકાગ્રતા આવવા જ માંડે, એ માનસિક વાતાવરણ ઉભું થાય, અને આપણે જોઈએ આપણી જાતને સૂચના આપીએ, ઓટો સજેશન, સ્વસૂચન, અત્યારે હું જપ કરવા બેસું છું, અત્યારે હું સૂર્ય ભગવાનની આરાધના કરું છું, હું ગાયત્રીની આરાધના કરું છું, હે મન તારી નિર્બળતાને છોડ। નિર્બળતાની શી જરૂર છે? સૂર્યનો ઉપાસક સૂર્ય જેવો તેજસ્વી હોય, સૂર્યનો ઉપાસક નબળો હોઈ શકે? તું નબળો કેવી રીતે થાય છે? તું તો સૂર્યનો ઉપાસક છે, સૂર્ય તારા આરાધ્ય દેવ છે, તું સૂર્યને પ્રાર્થના કરે છે, હે મન સૂર્યને પ્રાર્થના કર કે મારી બુદ્ધિ છે ને કે મને તું તારા જેવો તેજસ્વી બનાવ, ધિયો નઃ પ્રચોદયાત, અમારી બુદ્ધિને તેજસ્વી બનાવો। આપણે સમયની ઘણી ખેંચ છે, કમનસીબે અત્યારની અર્થવ્યવસ્થા અને નોકરીની વ્યવસ્થા એવી છે કે 24 કલાક જ નોકરી માટે તમારે હાજર રહેવું પડે,
તો હું તો કહું કે એવી નોકરી ઘેર ગઈ ના કરવી. એવી શોધવી કે આપણને 9-11 થી 5 નહીં, હવે 11 થી 5 તો રહ્યું જ નથી, પણ કોઈક રીતે એવો પ્રયત્ન કરી શકાય. મને ખબર નથી કે હાઉ ડઝ ઇટ વર્ક. હા, અને કાં તો 4 વાગે ઉઠીને સમય કાઢવો, જે કરવું પડે તે કરવું, પણ સમય કાઢવો જ. અને એ ઓબ્લાઈઝ કરવા માટે નહીં કે મહારાજ કને જપ મંત્ર લીધો છે એટલે 4 માળા 2 મંત્ર લીધા, પછી પેલા એ ત્રીજો મંત્ર લીધો એટલે 2-4 મહારાજ કને 2-4 મંત્રો લઈ લીધા અને આના 2 માળા કરી લેવી, પેલાની 2 માળા કરો, બધાની બધી માળા કરું છું. મગજ ક્યાંનું ક્યાંય ફરતું હોય, નાસ મણકા મણકો આવ્યો, દરેક મણકો ભાગ્યો, બીજો મણકો દોડ જલ્દી બીજો મણકો આવ્યો. એવું કંઈ કરવાની જરૂર નથી. આપણે જેટલી, હું તો કહું છું 1 માળા થાય તોય ચાલશે, પણ મને લાગે છે કે સૂચના આપતા હોય છે, જો નહીં આપે ત્યારે, કે સવાર સાંજ કેટલી માળા કરવી, અને જેટલી સૂચના આપી હોય એટલી માળાઓ કરવી જ. સ્નાન કરીને કરવી, સ્નાન કરીને પહેલા કરવી, અને એના એના ચોક્કસ માળખામાં આપણે કહ્યું એમ કે એનો જુદો વેશ રાખવો, એ પહેરવો ને કરવી, સો દેટ આપણું વ્યક્તિત્વ એને માટે ઘડાય, એક વાતાવરણ ઉભું થાય, એક ગંભીરતા ઉભી થાય. આ ગમે તે વસ્તુ નથી કે આપણે એમ પતાવી દઈએ, આ ગંભીર રીતે કરવાની વસ્તુ છે. અત્યારે હું માળા કરું છું, અત્યારે કોઈ ફોન હું લઈશ નહીં, અને ધીમે ધીમે લોકો સમજી જશે કે આ એમના માળાનો સમય છે, આ પૂજાનો સમય છે, અને એ વખતે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ શકશે નહીં. જરૂર પડે તો 4 વાગે ઉઠીને 5 વાગે કરવું, એમાં કશો વાંધો નથી. અને આ બધો પણ ટેવનો જ સવાલ છે, ઊંઘ અને આહાર વધારીએ એમ વધે અને ઘટાડીએ એમ ઘટે, અને એટલા માટે મિતાહાર શરૂ કરી દે. બધું બધું ઇટ્સ આખી આખી વ્યવસ્થા છે, આખું પેકેજ છે. આપણને એમ કે બાકી જેમ ફાવે એમ કરીએ અને પછી નબળા વિચારોને કાઢી નાખીએ અથવા શરીરને સારું કરીએ, ઇટ ડઝન્ટ વર્ક. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન પછી સમાધિ થાય ને, એમને એમ થોડી થઈ જાય, બધું લાઈનથી બધું જ ચાલવું પડે, એમાં કશું ચાલે જ નહીં. એટલા માટે આપણે ગાયત્રી કરીએ, આપણા વ્યક્તિત્વને ઘડીએ અને વ્યક્તિત્વમાંથી દુર્બળતાને ખંખેરી નાખીએ. સૂર્યનો ઉપાસક એને એન્ઝાયટી કેવી રીતે હોય, સૂર્યના ઉપાસકને ડિપ્રેશન કેવી રીતે હોય, મને સમજ નથી પડતી. એક યુવાન આવીને કહે છે કે હું, અમારે ત્યાં તો બધા એવું જ કરે, મેડિકલનો છોકરો ભણતો કે બધા છોકરાઓ મેડિકલની પરીક્ષા આવે ને તો એમને એન્ટી એન્ઝાયટી ડ્રગ બધા લેતા જ હોય, એન્ટી ડિપ્રેશન ડ્રગ બધા લેતા જ હોય. એટલે મેં કીધું કે ભલે જેને જે કરવું હોય કરે, પણ તે તો મંત્ર લીધો છે ને ગાયત્રી મંત્ર, તું માળા કરે છે કે નહીં? કે માળા કરું છું, પણ એ માળા આપણામાં જો વિશ્વાસ કોન્ફિડન્સ ના આપતી હોય, આત્મવિશ્વાસ ના જન્માવતી હોય, તો સૂર્યની આરાધના ક્યાં કરી આપણે? જેટલી શ્રદ્ધા આપણી એન્ટી એન્ઝાયટી ડ્રગમાં છે, એટલી શ્રદ્ધા સૂર્યમાં છે? જો સૂર્યમાં હોત તો જરૂર કેમ પડી હોત? એન્ઝાયટી શું થશે શું થશે શું થશે, કર્મ ફળની ચિંતા જ ને. આપણને તો ભાન જ નથી કે આપણને શેનાથી એન્ઝાયટી જન્મી, ડિપ્રેશન કેમ જન્મ્યું, કારણ કે શું થશે, અરે શું થવાનું, જે થશે થશે, શું થશે. એક તો મારી બુદ્ધિ એટલી બધી પ્રબળ છે ને તેજસ્વી છે કે મને આવું કશી ચિંતા જ નથી. નારાયણ સારું જ કરશે, હું સૂર્યનો ઉપાસક છું, એટલે જે સંજોગો આવે છે એનો સામનો કરવો હું તત્પર છું. સંજોગો આવવાના છે આવવાના છે, હું બદલી શકવાનો જ નથી, હું એના માટે તૈયાર છું. એક બીજું, એ સામનો કરવા માટે મારા વ્યક્તિત્વને હું ઘડું છું, સૂર્ય ભગવાન હંમેશા મારી સાથે છે, અને સૂર્ય જેવી મારી બુદ્ધિ તેજસ્વી છે, કોઈ દોષ મને સ્પર્શી શકતો જ નથી. કોઈ દોષ, સૂર્યની સામે ગમે તે ધૂળ ઉડાડો, સૂર્યને અસર થતી જ નથી. હું સૂર્યનો ઉપાસક છું અને માટે દુનિયાનો કોઈ દોષ મને સ્પર્શી શકે જ નહીં. મારી પાસે આવવાનો વિચાર કરતા બળી જાય છે. આ ભાવના આપણામાં ઉભી કરીએ આપણે કે દોષો મારી સામે આવે, દુર્બળતા દોષ છે મોટો, દુર્બળતા કોઈ વાસ્તવિકતા નથી, એ તો માત્ર આપણે ઘડી કાઢેલો દોષ છે. અને તો એ દોષને હું મારામાં પ્રવેશ નહીં કરવા દઉં. હે દુર્બળતા, તારે હું તો હું સૂર્યનો ઉપાસક છું, તું મને અડકી કેવી રીતે શકે? બરાબર છે, જેવી રીતે દુર્બળતા પણ આપણે બ્રૂડિંગ અપ, એકના એક વસ્તુનો બિલ્ડઅપ કરીને વિચાર કરતા 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 ચણતર કરી નાખ્યું ને, એમ આ ચણતર કરીએ, હું સૂર્યનો ઉપાસક છું, મને કશું થઈ જ ના શકે, મારામાં દોષ આવી જ ના શકે, હું જૂઠું બોલું, હું એટલે કોણ, હું એટલે સૂર્યનો ઉપાસક. અહંકાર કરવો, કરવો હોય તો નહીં, કરવો જ, લોકલ અહંકાર કાઢવો. કારણ કે જુઓ, ડિપ્રેશન કે ફ્રસ્ટ્રેશન પણ અહંકારનું જ ફળ છે કે મને આમ થયું. બરાબર છે, તો અહંકાર, એવા અહંકારને બદલે આ અહંકાર જન્માવો, હું વૈદિક છું, હું સૂર્યનો ઉપાસક છું, હું રોજ ગાયત્રી કરું છું, મારાથી એવું થાય જ નહીં, હું જૂઠું બોલું જ નહીં. બીજું સરસ વસ્તુ એ થશે કે બિલ્ડઅપ તૂટી જશે. સવારથી સાંજ કચકચ કચકચ કરી કે આજે મારું મગજ આવું થયું, પેલા અપમાન કર્યું, પેલા સંભળાવ્યું, સાંજ પડી હું સ્નાન કરું છું અને ગાયત્રી કરું છું, બીજી બધી વસ્તુ જતી રહેશે. ઇટ્સ અ બ્રેક,
बिल्डअप ब्रेक पड़ी जैसे फरी पाचो पूजा कर फरी पाचो मगज शुरू कर देशे पहली ईट थी शुरू थे नहीं तो शू चणतर चालू आटल चणतर पी उपर बिल्डअप चाल से एने बदले अपने जप में गया बिल्डअप तूटी गय पी नवे सर थी बिल्डअप शुरू थे पाचो पाचो आटल थे सवार पड़ से पाचो संध्या ना वक्त आ जाए पूजा संध्या जी कहीं करता हो अधिकार मैं जो गायत्री करे अनुकूलता है जमने ब्राह्मण क्षत्रिय वैश्य त्रय वर्ण ना अधिकार अधिकार है एट कर्तव्य है आपने कहने एने वो लाभ मिले अमने नहीं कश जेने जेने लाभ वधारे छे एने एने जवाबदारी पण वधारे छे ज्यां ज्यां लाभ छे त्यां त्यां जवाबदारी छे अने जो मने आ लाभ मळ्यो छे तो मारी जवाबदारी छे मारे आखी दुनियानुं रक्षण करवानुं छे दुनियानुं पालन करवानुं छे अने हुं ज कायर तो अर्जुन बिचारो बेसे जाय के शुं करूं मां आजे तो नहीं युद्ध थाय पण चक्कर आवे छे बायला एक भगवान क्लैब्यम मासम वफ पार्थ नहीं तत्पयो प्रद्यते बायला क्लीब कयो अर्जुन ने अने अर्जुन ने क्लीब कहेवानी भगवान नी हिम्मत नथी जो एने कीधो तो भगवान ने तमाचो मारवा तैयार थी जाए अर्जुन एटले शू ए अर्जुन बधु सांभळे छे हा मारते नहीं उभो थवाय अरे अरे शू थशे बा अर्जुन ने अपना जेवो थयो वांधो नथी अर्जुन उभो थई गयो हतो आपणे पण उभा थईशुं वैदिक कर्म करीशुं अने वैदिक व्यवस्था में कोई कोई एटले वैदिक एटले गौरव ए समझो आ बधी वस्तुओ कोई क्रियाओ साथे जोडायेली नथी आ कोई टीला टपका के कोई आचार साथे जोड़ायेली वस्तु नथी वैदिक धर्म छे ने ए विचारधारा नो सम्मार्जन करवा माटे जोड़ायेली छे वैदिक धर्म एटले आपणी विचारधारा ने चोक्कस प्रकार नो प्रवाह आपवो चोक्कस प्रकार नो वेग आपवो चोक्कस प्रकार नो बळ आपवो एने निर्मळता आपवी निस्वार्थता आपवी आपणा जे मूल्यो छे दुनिया में क्या मूल्यो छे निस्वार्थता के निर्मलता के मदद के सेवा के सहाय कोई जगह नहीं बदे ग्रेबिंग मने शू मळशे मने शू मळशे मने शू मळशे आ एक वैदिक व्यवस्था कहे छे कि हुं शुं प्रदान करी शकुं शुं प्रदान करी शकुं अने जेने प्रदान ज करवुं छे रडवानो वारो होय कोई दाड़ो शा माटे तारे आपो तू आप चाल हुं बीजे आपीश नहीं मळे आपको कई वांधो नहीं आम अपना व्यक्तित्व ने घड़वुं आ साधु के संत बराबर अहींना साधुओ अमुक कपड़ा वालो एवो गीतानो साधु छे ने कोई जगह नहीं साधु एटले सन्मार्गस्थ सन्मार्ग एटले पोताना गौरव ने छाजे एवो जीवन जे जीवे छे ही ओन सीटअप पोताना गौरव ने आत्मसात करे छे के मारथी आ थाय मारथी आ ना थाय अरे नीचे पड़ेलू ना खवाय दारू ना पीवाय आपणे अमुक अमुक गौरव छे ने हजू के दारू ना पीवाय आपणे पड़ेलू खवाय ना खवाय आपणाथी आ ना थाय तो आपणे आपणा गौरव ने एटलेथी वधारे ऊंचे लई जईए जूठू मारथी ना बोलाय मारती निर्बलता ने वश नाश थवाय अमारी ऊंचाई छे के निर्बल विचारों ने हुं वश थई शक नहीं मारा में इन्फीरियोरिटी के लघुता आवती होय के अरे राम राम मारी जोड़े आवुं केम थयुं वशी मोटी वस्तु छे थयुं तो सो यू बिकम बिगर प्रश्न आटलो मोटो थाय आपणे एनथी मोटा थईए हुं ढेका करे शुं करवानुं रड़वानुं ऊंट पर चढ़ी सवारी करवी होय ने हुं ढेको करे तो आपणे शुं करवानुं ऊंट करे ढेका तो माणस करे कठेड़ा ऊंट पर चढ़वा छोड़ी नहीं देवा कछेड़ो करने पर चढ़ी जानू मणस छे ने वैदिक छे अमे वैदिक छे अने माटे कायरता अमने शोभे नहीं अमे गौरव थी जीवीशु शतम जीवम शर शतम जीव शरद अमे सौ शरद जीवीशु अने सौ शरद वट थी जीवीशु गौरव थी जीवीशु जो खरेखर आ व्यवस्था हशे ने तो कायरता ना संजोगो ज नहीं आवे पहला ए समझो आ संजोगो पण आपणे वैदिक व्यवस्था ने नष्ट भ्रष्ट करी माटे उभा थया छे एटले उभा थवानुं कारण पण आपणे ज छीए पहेलाना लोकोमां 100 वर्ष सुधी सारा जीवी शकता मां अत्यारे जीवननी आयुष्य रेखा वधी छे वात साची छे पण छतां पहेलाना बहु लोको स्वस्थ जीवन जीवी गया अने लांबु जीवन जीवी गया जीवी शक्या ने सरस रीते जीव्या मिताहार पहेलामां पहेलुं एक कारण मिताहार ए मापीने खाधा हता शरीर चलावा जेटलू ज खाऊ बाकी खावानुं छे माटे खाई लेवो पर रोजना दाळ भात शाक रोटलीथी पेट भरातुं होय बे रोटली दाळ भात शाकथी पेट भरातुं होय हवे ए पेटमां दाळ भात शाक रोटली तो खावाना ज अने पछी उपरनुं खावानुं ए पेटनुं शुं थाय बोलो एना पर अत्याचार थाय के ना थाय तो पछी रोटली बाजे मूकी देवानी भाई आजे हवे आपणे खाऊ तो पड़े खराब लागे ने जे रस काढी खवडावे एने केवू खराब लागे ना खाइए तो रस खाओ तो दाळ बाजे मूकी देवानी दाळ खावे तो भात बाजे मूकी देवानी भात खाओ रोटली बाजे मूकी देवानी हुं चार वस्तु ज खाईश हुं बे वस्तु ज खाईश हुं मापनो ज खाईश वगैरे आ बधी साधुता छे जुओ
વૈદિકોની સાધુતા ક્યાં છે? વૈદિકોની સાધુતા સાધુઓના કપડામાં કે કશામાં છે જ નહીં. વૈદિકોની સાધુતા મૂલ્યનિષ્ઠ જીવનમાં છે, વૈદિક કર્મ કે નિષ્કામ કર્મમાં જીવવામાં છે. એમને જ્યારે રક્ષણની જરૂર પડે સન્માર્ગસ્થાના, આગળ કહે છે ભાષ્યકાર, વિનાશાય ચ દુષ્કૃતામ પાપકારીણામ. અને વળી પાપી લોકોનો નાશ કરવાની જરૂર પડે. જ્યાં જુઓ ત્યાં કૌશ ને દુર્યોધન ને બધા દુશ્શાસન આવા ને આવા થઈ ગયા હોય, અને ક્યાંય એમનો તો બિચારો અર્જુન એક જ હોય, અને આ ચારેય બાજુ આવા ને આવા લોકો હોય તો શું કરે પછી? તો ભગવાન કહે છે એમનો નાશ કરવો હોય તો મારે આપવું જ પડે છે. એવું છે કે એમણે બહુ ભગવાને પણ જાતે પ્રયત્ન કર્યો કે દુર્યોધનને અને દુર્યોધનના અધર્મને છૂટા પાડવા. સમાધાન માટે દૂતો તો મોકલ્યા જ, એ જાતે પણ ગયા કે ચાલો તમે એમને એમનું અડધું રાજ્ય આપી દો, ચાલો 5 ગામ આપો, ચાલો 5 ઘર આપો, 100 જેટલી જમીન પણ યુદ્ધ કર્યા વગર નહીં મળે તો પછી જોઈ લે હવે. એટલે ભગવાને પૂરો પ્રયત્ન કર્યો છે સમાધાન કરવાનો. એટલે કે અધર્મ અને અધર્મીને છૂટા પાડવા, અધર્મનો નાશ કરવો અને અધર્મીને બચાવવો એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કે આંગળી કાપવાથી બચતો હોય તો હાથ ના કાપવો, હવે આંગળી કાપવાથી નહીં સડો વધારે અંદર કરો તો પછી હાથ કાપવો, આટલાથી બચતો હોય તો આટલું ના કાપવું, આટલાથી બચતો હોય તો આટલું ના કાપવું, આ પ્રયત્ન કરવામાં. હવે જયારે જાણ્યું કે હવે આખો હાથ કપાવવા વગર છૂટકો જ નથી, કારણ કે શરીરનો નાશ થશે તો પછી હાથ છોડવો પડે. એમ અધર્મીઓનો નાશ કર્યા વગર અધર્મ જાય એવો નાશ હોય તો અધર્મીના નાશની જરૂર પડે. તો ભગવાન કહે છે વિનાશ આવે છે દુષ્કૃતામ, દુષ્ટ લોકોના વિનાશ માટે હું અવતાર ધારણ કરું છું. અને ત્રીજું, કિંચ ધર્મ સંસ્થાપનાર્થાય ધર્મસ્ય સમ્યક સ્થાપનમ તદર્થમ સંભવામિ યુગે યુગે પ્રતિયુગમ. પાપ એટલે વૈદિક ધર્મનું પાલન ન કરવું અને નિષિદ્ધ કર્મ કરવા. હા, પાપ એટલે ચોરી લૂંટફાટ એવું નહીં સમજવાનું. અહીં ધર્મ એટલે વૈદિક ધર્મ અને અથવા પુણ્ય એટલે વૈદિક ધર્મ અને પાપ એટલે વૈદિક ધર્મનો વિરુદ્ધ નિષિદ્ધ કર્મ. એટલે બ્રાહ્મણ ક્ષત્રિયનું કામ કરે તો પણ એ પાપી કહેવાય, સમજ્યા? વૈદિક ધર્મની વ્યવસ્થામાં સ્વધર્મનો ત્યાગ અને પરધર્મનું પાલન એ પણ પાપ કહેવાય. હા, આમની પાપની આ વ્યાખ્યા છે વૈદિક ધર્મમાં. અને વળી ધર્મ સંસ્થાપનાર થાય, ધર્મના સંસ્થાપન માટે એટલે બધા પરધર્મનું પાલન કરવા માટે આમ ત્યાં આગા પાછા થઈ ગયા હોય, દરેકને ટ્રેક ઉપર લાવવા અને પોતપોતાના વર્ણાશ્રમ કર્મમાં લગાડવા એવા ધર્મના સંસ્થાપન માટે. સંભવામ યોગે 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 હું જન્મ લઉં છું. સો પરિત્રાણાય રક્ષણાય સાધુનામ સન્માર્ગસ્થાનામ ભક્તાનામ. હવે સન્માર્ગ ઉપર ચાલવું હોય ને, તેટલે ટીકાકાર લખે સન્માર્ગસ્થાનામ એટલે ભક્તાનામ. કારણ કે ભગવાનમાં જ્યાં સુધી શ્રદ્ધા કે ભક્તિ ના હોય ત્યાં સુધી સન્માર્ગનું આચરણ કરવાનું અશક્ય જેટલું અઘરું છે, અઘરું જ છે. કારણ કે ચારે બાજુ જોઈએ કે બધા લોકો દુષ્ટ જ છે, બધા લોકો ધર્મનો ત્યાગ કરે છે અને બધા લોકો ખાઈ પીને લહેર કરે છે. એમની વચ્ચે એમની કૃપાથી આપણે ધર્મનું પાલન કરવું છે, બરાબર છે? એમની કૃપાથી, કારણ કે આપણો પગાર એ કરવાના છે, આપણી જગ્યાએ રાખવાના છે, આપણું જે કરવું છે એ લોકો કરવાના છે. હવે આ દુષ્ટ લોકોની કૃપાથી આપણે આપણો ધર્મનું પાલન કરવું છે, આ બધું બહુ મુશ્કેલ જ છે. એટલા માટે ભક્તાના આપણે એવા લોકોને જાણીએ છીએ. આપણે એક ભાઈ હજુ છે, એ શું રિઝર્વ પેલી કઈ બેંકમાં હતા ને મેનેજર હતા, એટલે કે તાર ભારતમાં ઘણી જગ્યાએ ફરી આવ્યા, જ્યાં બદલી કરવી હોય તો કર, મને વાંધો જ નથી, બસ પછી ચિંતા જ છે. આપણા મિસ્ટર ભાવસાર આપણામાંથી કોઈ ઓળખે છે? ઠાકોર ભાઈ ભાવસાર, કે જ્યાં જ્યાં મારી બદલી કરવી હોય ત્યાં ત્યાં છૂટ છે, દર વર્ષે બદલી કર, દર વર્ષે બદલીમાં જઈશું, કોઈને ખુશ કરવાની જરૂર છે. આપણે આપણે તૈયાર છીએ, આપણે મહેનત કરવા તૈયાર છીએ, જવા તૈયાર છીએ, જે કંઈ કરવું પડશે તે કરીશું. આપણે નોકરી કરવી છે વફાદારીથી, પણ નોકરી કરીશું. પણ આ બધું કરવાને માટે એક ભક્તિ કે ભગવાન છે, વાંધો નથી, ભગવાન મારી સાથે છે. જો ભગવાનનો સાથ નહીં રાખ્યો તો આ બધા અનેક પ્રકારના લોકોની વચ્ચે ટકવાનું બહુ જ મુશ્કેલ છે, અશક્ય જેટલું અઘરું છે. અને શક્ય છે કે આપણે ધર્મને છોડવા લલચાઈ જઈશું, કારણ કે ચારેય બાજુ એવું વાતાવરણ હોય જ છે. સો સન્માર્ગસ્થાના ભક્તાના, ખરું
के बुद्धि नो आदर छे अने बुद्धि थी आपणे मूल्यना मूल्य ने समझीए छे अने मूल्यना मूल्य नु पालन करीए छे ए बधामां बुद्धि काम करे छे। पेलो अंतःकरण छे तो कहेशे के जो ने पेला लोको छे केटला पैसा लई आव्या आपणे धर्म धर्म करता रही गया। एटले अंतःकरण मां भगवान नो प्रेम छे, बुद्धि मां मूल्य माटे नो मूल्य छे, ए पालन करवा माटे ने व्यवस्था छे, निष्ठा छे, साथे साथे अंतःकरण मां भगवान ने माटे नो प्रेम के भक्ति छे। ए भक्ति पेला मूल्य अनुसार जीववा माटे नो बळ आपशे। जो भक्ति नहीं होय तो वारंवार अने अनेकवार भांगी ज पड़ीशुं अने मूल्य मां बाछोड करी ज बेसीशुं। पर खबर छे कि भगवान आखर महाराज श्री कहेशे जो कुछ हो रहा है उनके नजर के सामने हो रहा है ना, जे कई थई रह्यो छे ए जुए छे ने। वाह, जो आटली खातरी थई गई उनके नजर के सामने हो रहा है ना, जो कुछ हो रहा है પછી ડરવાનો પ્રશ્ન જ ક્યાં છે? એને ભાન નથી કે મારી શી દશા છે, હી ડુ ધ બેસ્ટ। અને છતાં એવું લાગતું હોય તો એને કેવું કે ભાઈ હવે મારાથી સહન નથી થતું, મેં પ્રયત્ન તો ઘણો કર્યો કે હું સહન કરું, ચલાવી લઉં, હવે તારે જે રસ્તો કાઢવો હોય કાં તો એમને માર કાં તો મને હિંમત આ। ભગવાનને કેવું, ભાઈ બંદી કરવી એને જોડે, બીજા કને ભીખ માંગવાની જરૂર નથી, બધા સંસારી લોકો છે, થાકી મહાત્માઓ કે ભગવાન, હા મહાત્માઓની છૂટ છે, પણ કેવું ભગવાને એની ભાઈ બંદી રાખવી, ફરી પાછું બળ મળશે, ફરી પાછું બળ મળશે। તો સન્માર્ગ સ્થાનમ ભક્તાનમ વિનાશય પાપિષ્ઠાનમ અને ધર્મ સંસ્થાપનાર્થાય તથા ચ અવતરણ પ્રયોજન ત્રયમ ઉક્તમ। એટલે ત્રણ પ્રયોજન અવતાર માટેના કહેવામાં આવ્યા। જત તો દુભયમ કથમ સાધિત્ય તથા આહ, કે બધી વસ્તુઓ કેવી રીતે થઈ શકે, તો ભગવાને શું શું કર્યું? ધર્મ વસુદેવ ગૃહે અવતીર્ણેન શ્રીકૃષ્ણેન ગીતાદિ ઉપદેશેન ધર્મ સંસ્થાપનમ। વસુદેવના ઘરમાં જન્મેલા વાસુદેવે અર્જુનને ગીતાનો ઉપદેશ કર્યો, એ દ્વારા ધર્મનું સંસ્થાપન કર્યું। વિચાર કરો, ધર્મ એટલે આપણે પેલા સંપ્રદાય સમજીએ ને કે કયા દેવતાની પૂજા કરવી, ચોખાથી કરવી કે ઘઉંથી કરવી, કે કયું ફૂલ ચડાવવું ને શાનાથી નવડાવવાનું, કયો તિલક કરવો, ગીતામાં કોઈ જગ્યાએ એવું તો કહ્યું જ નથી। અને છતાં કે છે કે ગીતારૂપી ધર્મનું સ્થાપન કરીને એમણે ધર્મ સંસ્થાપન કર્યું, હા એને માટે નારાયણનો અવતાર થયો। સો એક પહેલી વસ્તુ કે ધર્મ સંસ્થાપન તો ગીતાના ઉપદેશ દ્વારા કર્યું। સાધુનું પરિત્રાણ, કયા સાધુનું? યુધિષ્ઠિરાદિ પરિપાલન સાધુ પરિત્રાણમ। સાધુઓ એટલે પેલા સાધુના કપડા પહેરનારા સાધુઓની, યુધિષ્ઠિર વગેરેના પાલન દ્વારા એમણે સાધુઓનું પરિપાલન કર્યું। સી ધીસ વેલ્યુ, આ ગીતા જ્યાંથી આવે છે ને એ વસ્તુમાં જરાક ઓળખાણ કે તાદાત્મ્ય કરવાનો પ્રયત્ન કરીશું તો જ આ સમજી શકાશે। બાકી ધર્મ અધર્મની જે પ્રચલિત વ્યાખ્યાઓને સમજો છે એમાં વસ્તુ કોઈ ફિટ થઈ જ નહીં શકે। મૂલ્યોનું પાલન ઇઝ ધી ધર્મ, મૂલ્યોનું પાલન કરવું અને જીવનનું ધ્યેય સમજવું, એ ધ્યેયની દિશામાં મૂલ્યોનું પાલન કરતા કરતા ચાલવું અને મોક્ષને પ્રાપ્ત કરવો, આ એક જ ફળરૂપ ધર્મ છે એ મોક્ષ છે, સાધનરૂપ ધર્મ છે એ વૈદિક વ્યવસ્થા છે। અને કંસાદી મારણે દુષ્કૃતામ વિનાશયતી પ્રયોજન ત્રયમ એવા સંપાદિતમ। કંસ જેવા કેટલા લોકો મારી નાખ્યા, આ વિનાશય છે, દુષ્કૃતામ, આમ ત્રણેય કામ ભગવાને કર્યા। દુષ્ટમ કર્મ કુર્વંતી તે દુષ્કૃત, દુષ્કૃત એટલે કોણ? કે દુષ્ટ કર્મ કરનારા, એમના વધ માટે। એવમ ચ ધર્મસ્ય સંસ્થાપનાર્થાય સાધુ રક્ષણેન દુષ્ટ વધેન ચ ધર્મ સ્થિરી કરતમ યોગે યોગે તત્ત અવસરે સંભવામી। આમ ધર્મનું સ્થાપન કરવા માટે પહેલું પ્રિસિડેડ બાય, એટલે પહેલા દુષ્કૃતોનો વિનાશ કરવો પડશે અને ધાર્મિકોનું રક્ષણ કરવું પડશે, એ બંને થશે પછી ધર્મનું સ્થાપન થશે, ત્યાં સુધી નહીં થાય। આમ આ વસ્તુઓ થઈ પછી કહે છે કે તમે દુષ્ટોને મારી નાખો છો, એટલે આવી ક્રૂરતા રાખો છો તમે, એવું કેવી રીતે કરી શકો? ભગવાન માટે બધા સરખા જ હોય ને, એટલે આવું કેમ કરી શકો તમે? અને પાછો જાહેરાત કરે છે કે દુષ્ટોને મારવા અવતાર લઈશ તાકે તમને ભગવાનને શોભે, તે દુષ્ટોને મારી નાખો તમે, એવું કેવી રીતે? અમે નથી કરતા એવું, તો અમે પણ એવું નથી કરતા કે દુષ્ટોને મારી નાખીએ અને તમે ભગવાન થઈને દુષ્ટોને મારી નાખો છો। ન ચ એવમ દુષ્ટ નિગ્રહમ કુર્વતઃ અપિ નૈર્ગૃણ્યમ શંકનીયમ। આવો દુષ્ટ કર્મ કરનારા ભગવાન વિશે પણ ક્રૂરતાની શંકા ના કરવી। યથાચ આહુઃ લાલને તાડને માતુઃ ન અકારુણ્યમ યથા અર્ભકે તદ્વદેવ મહિષ્યસ્ય નિહંતુઃ નિયંતુઃ ગુણદોષયોઃ। બાળકને માં મારે કે લાડ કરે એમાં કોઈ જગ્યાએ અકરુણતા કે ક્રૂરતા જોવામાં નથી આવતી, એમ જ્યારે ભગવાન કશું પણ કરતો હોય તો ક્યાંય એની
क्रूरता જોવામાં નથી આવતી એના બાળકનો હિત જેમાં હોય એ કરે છે આને માટેની શ્રદ્ધા એટલે વાહ પેલાને આટલા બધા મસ્કા મારે એના સરસ લાડવા રોજ ખવડાવે એ ભગવાનની કૃપા અને મને રોજ તમાચો મારે એ ભગવાનની કૃપા આવો કેવો ભગવાન વાત સાચી છે હવે આવું કરવાને માટે ખૂબ મિત્રતા ઉભી કરે ભગવાનની લીલાઓનો ખૂબ શ્રવણ કરવું પડે અને ખૂબ ખૂબ શ્રદ્ધા ઉભી કરવી પડે વાત સાચી છે અહો બકિયમ સ્તન કાલ કુટમ જિઘામ સયા ભાગવત નો શ્લોક છે કે આ પૂતના હતી અને પૂતના ભગવાનને હેતુપૂર્વક મારવા માટે જ આવેલી ભૂલમાં નહીં મારવાના જ હેતુથી અને જાણે જોઈને કાળકૂટ ઝેર ચોપડીને આવી હતી અને ભગવાનને પાયો પણ ખરો છતાં ભગવાને શું કર્યું એનું ખબર છે ધાત્રુચિત આમ ગતિમ ધાત્રીને ઉચિત એટલે બાળકને દૂધ પીવડાવનારી માં સિવાયની જો ધાત્રી હોય એને જે ગતિ આપવી જોઈએ એ ગતિ ભગવાને પોતાને આપી છે અન્ય કંભા દયાલમ શરણમ વ્રજેમાં આના સિવાય બીજો કયો દયાળુ હોય જેના શરણમાં હું જાઉં શ્રીમદ ભાગવત કહે છે અને એટલા માટે ભગવાન જયારે નાશ પણ કરતો હોય તો ઉદ્ધાર કરવાને માટે પોતાનો ઉદ્ધાર બધી લીલા ઉદ્ધાર લીલા છે શકટાસુર નો ઉદ્ધાર કર્યો બકાસુર નો ઉદ્ધાર કર્યો એ બધી ઉદ્ધારની લીલાઓ છે વિનાશની લીલાઓ નથી દુષ્ટોને જયારે મારે છે ત્યારે સમજવું કે દુષ્ટોનો ઉદ્ધાર કરવાને માટે આ જ એક હાથ વગો રસ્તો હતો એ ભગવાને લીધો છે એમણે કોઈ ક્રૂર કામ કર્યું છે એવું ના સમજવું એ જન્મ વિશે કહે છે નવમા શ્લોકમાં જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્ત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન મારો જન્મ અને મારું કર્મ આ બંને દિવ્ય છે તમે તમારી ફૂટપટ્ટીઓથી માપો અને મૂલવો અને એના આધારે મારા ઉપર આરોપો કરો કે ગુણ દોષ મૂકો એનું કોઈ કારણ જ નથી મારા જન્મ અને કર્મ દિવ્ય છે એને યહ તત્વતઃ વેત્તિ મારા જન્મ અને કર્મને તત્વ સહ જે જાણે છે એને શું થાય છે સહ દેહમ ત્યક્વા પુનર્જન્મ ન એતિ એ શરીર છોડીને પુનર્જન્મ પ્રાપ્ત કરતો નથી એના તત્વને જે જાણે છે એ આ બરાબર છે તત્વ નારાયણનો છે ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે એના તત્વને જાણે છે તો જાણનારો જ છે એ પુનર્જન્મ પ્રાપ્ત પુનર્જન્મ ન એતિ પુનર્જન્મ પ્રાપ્ત કરતો નથી તો શું કરે છે મામ એતિ એ મને પ્રાપ્ત કરે છે ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે એના તત્વને જે જાણે છે એ પુનર્જન્મ પ્રાપ્ત કરતો નથી ભગવાન કહે છે એ મને પ્રાપ્ત કરી જાય છે અર્જુન જન્મ માયારૂપમ કર્મ ચ સાધુ પરિત્રાણાદિ મે મમ દિવ્યમ અપ્રાકૃતમ ઐશ્વરમ એવમ યથોક્તમ યો વેત્તિ તત્ત્વતઃ તત્વેન યથાવત ત્યક્ત્વા દેહમ ઇમમ પુનર્જન્મ પુનરુત્પત્તિમ ન એતિ ન પ્રાપ્નોતિ માં એતિ આગચ્છતિ સમુચ્યતે હે અર્જુન મારો જન્મ છે માયારૂપ છે દોરડીમાંથી સાપ જન્મ્યો એવો કેવો હોય તો કહો પ્રાતિભાસિક જન્મ કહો જે કહો તે અને મારા સિવાય કશું છે જ નહીં એટલે જન્મ માત્ર માયારૂપ છે મારો જન્મ એવો નહીં જન્મ માત્ર માયા જ છે દિવ્યમ પાછળ દિવ્ય છે કર્મ છે સાધુ પરિત્રાણાદિ સાધુનું રક્ષણ કરવું આ મારા કર્મ છે એ પણ દિવ્ય છે દિવ્યમ અપ્રાકૃતમ ઐશ્વરમ એ પ્રાકૃત એટલે પ્રકૃતિ વડે થનારા કે પ્રકૃતિમાંથી સમજાતા પ્રકૃતિ વડે સમજાતા એવા મારા કર્મ નથી આ તો ઐશ્વર કર્મ છે યથોક્તમ યો વેત્તિ એને જે તત્વતઃ આ પ્રકાર યથાવત જેવા છે તેવા જાણે છે તે આ શરીરને છોડીને પુનર્જન્મ પુનરુત્પત્તિ ન એતિ એ પુનર્જન્મને પ્રાપ્ત કરતા નથી જન્મ નિત્ય સિદ્ધ સેવા મમ સચ્ચિદાનંદ ઘનસ્ય લીલયા તથા અનુકરણમ
हूँ तो नित्य शुद्ध सिद्ध छू, मारो कई जन्म नहीं, लीला थी जाने को जन्म हो प्रकार कर्म हूँ करू छु, एवं समझे छे। कर्म च धर्म संस्थापन, जगत परिपालन, धर्म नु संस्थापन कर जगत नु परिपालन करो छु, आ मारू कर्म। नित्य सिद्ध ईश्वर से हूँ, जो नित्य सिद्ध ईश्वर छु, ए मारा आवा जन्म ने कर्म दिव्यम अप्राकृतम, अन्य ही करतम अशक्यम, बीजा कोई करी सके एवा नथी आ कर्म। ईश्वर से एवं असाधारणम, ईश्वर ना अनकॉमन असाधारण एवं आ जन्म ने कर्म छे। एवं अजोपिसन नित्यादि ना प्रतिपादितम यो वेत्ति, आगळ कही गया हता अजोपिसन अव्ययात्मा पिसन भूतानाम ईश्वरोपिसन, त्यां जे कह्युं हतुं ए प्रकारनो मारो जन्म ने कर्म छे, एने जे तत्वतः जाणे छे, ब्रह्म निवर्तनेन ब्रह्म निवृत्ति थाय ए प्रकारे। मूर्ख लोको ज अवजानती माम मूढ़ा, मानुषम तनुमाश्रितम, मानसो हूँ मनुष्य शरीर में आव्यो छु एने कारण मारो अवज्ञा करे छे, मारो अपमान करे छे, समझता नथी के छठे दाड़े तो पुतना ने ज मारीने आव्यो छु, ત્યાં શરૂ કરીને રોજ ડાબે હાથે જમણે હાથે હું જેમ તેમ મારતો ને મારતો આવ્યો, કૌંસ ને બુદ્ધિ ચાલતી જ નથી કે આ કોણ છે, આ મારો ભાણો નથી, મને મારવા આવ્યો છે, તારો કાળ છે, પણ સમજી શકતા નથી। એટલે વિદુરજી છે અને વિદુરજી ઓળખે છે, એ કહે છે, પણ તો પણ દુર્યોધનને સમજ પડતી નથી। આમ એમને ઓળખનારા ભગવાનના અવતારના સમયમાં પણ હતા, કોઈક જ હતા જે ઓળખતા હતા, ઓળખાવતા પણ હતા, પણ છતાં એ લોકોએ ના ઓળખ્યા તે ના જ ઓળખ્યા। એટલે ભગવાનના અવતાર કાળે પણ જયારે દિવ્ય લીલાઓ કરી રહ્યા છે ત્યારે પણ એમને ન ઓળખનારા હતા જ, અવજાનંતી ઉપરથી અવજ્ઞા કરનારા, તિરસ્કાર કરનારા હતા। એવી રીતે આધ્યાત્મિક અવતારની વાત કરીએ તો જે જે અવતાર છે એ નારાયણનો જ અવતાર છે, અને આ આ શરીર પ્રાપ્ત થયું, એ શરીર પ્રાપ્ત થવાને કારણે પોતાને દેવદત્ત માનવા માંડ્યો। એવું શું કારણ છે? માટી ઘડો બને તેથી માટીએ પોતાની ઓળખ કઈ રાખવી જોઈએ, ઓ માટી જેવું કહી શકાય કે નહીં, અને પૂછે ભાઈ તું કોણ છે, તેને શું કહેવું જોઈએ? હું ઘડો છે એવું કહી શકાય, પણ હું માટી છે એવું પણ કહી શકાય, કહેવાય કે નહીં? આ ઘડો છે કે માટી છે? આ ઘડો છે કે માટી છે? તો ઘડો શું કામ બનાવ્યો? માટી હોય તો માટી માં પાણી ના પીવાય, ઘડન શું જરૂર હતી? હવે એ તો મિથ્યા છે, બાચા રંભણમ વિકારો નામ અધે મૃત્તિકા ઇત્યવ સત્યમ, એને ઘડો નામ આપ્યું તો શું થઈ ગયું? માટી મટી ગઈ છે, બસ આ તો માટી જ માટી છે। એટલે આને માટી તરીકે ઓળખવી એ પણ આપણી મનસફી છે, અને ઘડા તરીકે ઓળખવું એ પણ આપણી મનસફીની વાત છે। આ તો આપણે એને ઓળખીએ છીએ, પણ એને પોતાને ઓળખવાની વાત છે કે એને પોતે પોતાને કઈ રીતે ઓળખવું। હે માટી મારા પર કૃપા કર અને મને માટી બનાવો, ઘડો રોજ ઉઠીને પ્રાર્થના કરે, હા કઈ પ્રાર્થના કરે? હે માટી તું મારા પર કૃપા કર અને મને માટી બનાવો। માટી શું કરે? હું ભગવાન તો છું જ, હા હું કૃપા કરી શકું છું, હું બધું કરી શકું છું, પણ હું તને માટી નહીં બનાવી શકું, કારણ કે તું માટી છે, બરાબર? આવો સંબંધ છે ઘડા ને માટીનો કે જીવ ને ભગવાનનો। પેલો જીવ છે બરફ અને પાણી, પાણીમાં બરફ થઈ ગયો છે, અને અહંકારને કારણે એવો નક્કર ને કથળી કૂટીને ઘર લોહી લુહાણ થઈ જાય છે, અને પછી પેલો મને મારે છે, જો ને કેવા મારા પર બધા આક્રમણ કરે છે, હું કેવો દુઃખી દુઃખી થઈ ગયો છે। એટલે બરફ પાણીને ફરિયાદ કરે છે, બરફ પાણીને ફરિયાદ કરે છે કે હું બહુ તકલીફમાં છું, મારા પર કૃપા કરો। પાણી કૃપા શી કરશે બોલો? આપ તો પાણી દેવતા છો, આપ કેટલા કોમળ છો, આપ બધા વિશાળ છો, વ્યાપક છો, ચારે બાજુ આપનો તો કેટલો બધો વટ છે, અને હું આવડો અમથો છું, કેવો નક્કર છું, બધા મને તોડફોડ કરે છે, બધા મારે છે મને, એવું બરફ કે તો પાણી શી કૃપા કરે? તો પાણી જ છે, બરફને પોતે પાણી છે એવું જાણવાની છૂટ છે ને? બરફ H2O જ છે, એ જાહેર કરી શકે કે હું H2O છું, હું પાણી છું, ના કે તો નસીબ એનું, કોઈ શું કરે, બરાબર? આવું છે, એટલે એટલે જેને આ તત્વતઃ જાણવું, એટલે અવજાનંતી માં મૂઢા, એ આદિ ભૌતિક કૃષ્ણ પણ કહે છે, આધ્યાત્મિક કૃષ્ણ પણ કહે છે કે આ શરીર મેં ધારણ કર્યું અને દેવદત્ત નામ ધારણ કર્યું, એમાં તો પોતે દેવદત્ત, દેવદત્ત કોણ છે? કે દેવદત્ત છું, તું કોણ છે? યજ્ઞદત્ત છું, તું કોણ છે? વિશ્વમિત્ર છું, કે એવું તો કહેતો જ નથી કે હું નારાયણ છું, નારાયણ છું, નારાયણ છું, કોઈ એવું નામ આપતું જ નથી પોતાને,
શું કરીએ, ભગવાનને બહુ દુઃખ થાય છે બિચારાને કે મને કોઈ ઓળખતું જ નથી, બધા મારી અવજ્ઞા કરે છે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યંતે માં અબુદ્ધયઃ, બુદ્ધિ વગરના લોકો, હું અવ્યક્ત છું એને જાણે કે હું વ્યક્તિ ના બની ગયો હોય, માણસ ના બની ગયો હોય, એમ લોકો મને જુએ છે. મૂર્ખ લોકોને સમજ જ નથી પડતી કે હું કોણ છું. શું કરો, શ્રી કૃષ્ણ સામે હાજર ઉભા હોય તોય સમજ ના પડતી હોય. અને પાછા અત્યારના ફિલોસોફર્સ બધા લોકો કે કૃષ્ણ રાસ રમતા હતા ને કૃષ્ણએ આ કર્યું ને પેલું કર્યું, અરે તમને હક શો છે કૃષ્ણ વિશે કશું બોલવાનું. મૂઢૈ મનુષ્યત્વ ભ્રાંત્યા ભગવતઃ અપિ ગર્ભવાસાદી રૂપમ એવ જન્મ. મૂર્ખ લોકો કહે છે કે જેમ લોકો ગર્ભમાં જઈને જન્મે છે એમ ભગવાને પણ ગર્ભવાસ કર્યો ને એવી રીતે જન્મ પામ્યા. સ્વભોગાર્થમ એવ કર્મ, અને પોતાના ભોગ માટે જ કર્મ કરે છે, આવો બધો આરોપ લોકો કરતા હોય છે. પરમાર્થત વાસ્તવમાં તો શુદ્ધ સચ્ચિદાનંદ ઘન છું, મારો કોઈ જન્મ પણ નથી અને મારું કોઈ કર્મ પણ નથી. આ તો ઠીક છે, જેને જે માનવું હોય તે માને છે. આમ મારા સ્વરૂપને તત્વતઃ જે જાણે છે એ ત્યારે જ જાણી શકે કે પોતે પોતાના ઉપાધિમાં તાદાત્મ્યમાંથી મુક્ત થયો હોય. જ્યાં સુધી હું શરીર છું, આ ઘડો જ્યાં સુધી ઘડો છે ત્યાં સુધી માટી અને માટે ભગવાન જ છે. બરાબર છે, ઘડો જ્યાં સુધી ઘડો છે ત્યાં સુધી માટી અને માટે ભગવાન છે. ઘડો જયારે પોતાને માટી જુએ ત્યારે એ જુએ છે કોણ માટી એક જ છે, ક્યાં પ્રાર્થના કરવાની રહી. બરાબર, એવી રીતે જ્યાં સુધી વ્યક્તિનું શરીરમાં તાદાત્મ્ય છે અને પોતાના જન્મ કર્મમાં તાદાત્મ્ય છે, પોતે જન્મ ને મરણ વાળો છે અને કર્મો કરનારો છે, ત્યાં સુધી ભગવાન પણ એના માટે જન્મ મરણ વાળો છે. જયારે પોતાના તત્વને જુએ છે ત્યારે નારાયણ પણ એના માટે શુદ્ધ બુદ્ધ ચિત્ત આનંદ ઘન છે. નયતી ન પ્રાપ્નોતી મામ એતી. હવે માટીને આને જયારે જ્ઞાન થાય કે હું માટી છું, ત્યારે પેલી મોટી માટી છે ને એ કહે છે કે જયારે આને જ્ઞાન થાય મારા તત્વ, એટલે માનો કે આ મોટો માટીનો, આટલો મોટો માટીનો એક પિંડ છે, આ એક મોટો માટીનો પિંડ છે અને આ છે એ ઘડો છે, આ એને આ છે ને આ માટીનો પિંડ છે એને ઉપદેશ આપે છે કે જે ઘડો મને તત્વતઃ જાણે છે એનો ક્યારેય જન્મ કે મરણ થતું નથી, પુનર્જન્મ થતો નથી, એ તો મને પ્રાપ્ત કરે છે. એવું ક્યારે થાય, જયારે આ ઘડો પોતે તત્વને જાણે, એટલે કે આ પણ માટી જ છે અને હું પણ માટી જ છું એવું જાણે, ત્યારે આનો જન્મ મરણ થાય. પછી એને આ બનવાનું કશું બાકી રહે ખરું? એવું નહીં કે માં મેથી એટલે આમ ભગવાનને ભેટી જશે અને પછી મળી જશે અંદર, કે મીરાબે કઈ ભગવાનમાં સમાઈ ગઈ હતી, એવું એ તો સમાયેલો જ છે. આ તો બધી અંચય જ હોય છે કે ભગવાન કૃપા કરશે અને ભગવાનમાં એક થઈ જઈશું, ભગવાન તો જેવો છે તેવો જ રહેશે, આપણે ખાલી જીવ જીવ કરતા હતા એ મટી જઈશું અને આપણે જાણીશું કે હું પૂર્ણ છું, હું બ્રહ્મ છું, તત્વતઃ વેદથી. પછી એને શરીર ધારણ કરવાનું બાકી નહીં રહે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.